कमंखान संखा असंखा कहानी हरिंकार शब्दम निराकार बानी मन उडान प्रौढ़ान मुग्धान बाली क्रोधा विरोधा निरोधा कृपाली अभंगान अंगा त्रिभंगान जानी अनंगान अंगा सुरंगा पिछानी तो शिखर पे फुहारो यशो रूप तोरो अने अजोनी छुपावे कटे फंद मोरो पटे चंद छंद अभेदान पावो निशावास रम्मात दुर्गे सिदावो ये भी जगदम्बा एक घड़ीना छठा भाग मां का ब्रह्मांड नु सर्जन करव हो तो ए मां करी सके छे ने एक घड़ीना छठा भाग मां का ब्रह्मांड ना अंग ने फोड़ी अने एना फोदा काटवा हो तो ए भगवती करी सके छे ने એટલે કવિ એમ કહે છે કે એ ભગવતી કે શિખર પે ફુહારો યશો રૂપ તોરો યજો ની છુપાવે કટે ફંદ મોરો તુહી જ્વાલ જ્વાલા મુખી ત્યો હી ધાવે અંબે શીઘ્ર વરદાન કો ચંદ પાવે તુહી કોટી સૂરજ તેજમ પ્રકાશી અન તુહી કોટી ચંદ્રા નનન જ્યોત ભાસી तुही कोटिंदा विश्व आकाश धारे तुही कोटि सुमेरु छाया पारे एवी जगदम्बा ना चरण मा लाखो वंदन करी माने कहता हो गई भगवती है मां हमारी लाज तारा हाथ मा छे कांगे माए मां छे परम तत्व ने तमे साहेब एक बात तमने चौकस करी दो गंगा ने जो धरती पर आबू होय गंगा ने जारे जे दिवसे धरती पर आबू हतु ત્યારે એને શિવની જટાની જરૂર પડી હતી સાહેબ શિવને જટાની જરૂર પડી હતી એ દિવસે ગંગાને ધરતી પર આવવું હોય શિવના જટાની જરૂર પડી છે પણ પરમ તત્વને જો ધરતી પર અવતરણ કરવું હોય તો એના માના ખોળાની જરૂર પડી છે સાહેબ બાકી માનો ખોળો ન હોય તો પરમ તત્વ અવતરી ન શકે એમાં અહીંયા જયારે બધા ઝાલા પરિવાર બેઠો છે ભગવાન ભોળાનાથ ને યાદ કરીએ ભોળાનાથ એટલા માટે હડપાલ દેવ મકવાણા છે એ ભોળાનાથ નો અંશ હતા સુર કઈક સધીર સંઘરિયા અમૃત સદાય પણ યા તો વિખને હંગરે વીર એ તો કોઠા હર ના કાગડા કે પરિયો ને પીખવા દેવ કઈક ડોટો દઈએ પણ હાપને હાચવવા કામ શંકરનું કાગડા દેવોની આગળ દૂત રૂપાળા કાયમ રહે પણ આ તો ભેડા રાખે ભૂતડા એ તો કૈલાસ વાળો કાગડા ભોળાનાથ ને યાદ કરીએ જગદંબા ને યાદ કરીને કહેતા હોય હે ભગવતી હે માં સધી તારા ચરણોમાં લાખો વંદન કરીને તને કહેતા હોય જયતી જયતી જગમાત જયતી કારણ સબ કરની જયતી ભરણ ભંડાર જયતી તારણ ઉતરની જયતી બુદ્ધ ગુરુદેવ દત્ત દાયક વરદાઈ જયતી આદિ અનાદિ પિંડ બ્રહ્માંડ ઉપાય એવ લોક લોક સાધક અખિલ કરની એ સુરવદ કાલિકા રહો મોરી સહાય સબ ઠોર પર જય જય જગચંડી જ્વાલિકા જય જય જગચંડી જ્વાલિકા માના ચરણોમાં વંદન કરતા હોય મિત્રો પણ ક્યારે બની શકે આવા કાર્યો તમે ત્યારે કરી શકો સાહેબ તમારું જીવન ઉજળું હોય જીવનના સાહેબ તમારા સંસ્કારો ઉજળા હોય તમારા વિચારો હારા હોય તો બની શકે જે વડીલો છે વડીલોના આપણે કહે છે ને વડીલોની કઈક બે શબ્દ શિખામણ યુવાનોનો ઉત્સાહ આ બધું ભેળું થાય ત્યારે આવા હારા કાર્યો બનતા હોય મિત્રો કારણ કે ભાઈ ભેળા હોય તો જ બને ને બાપ એટલે વાત એક કરી દઉં સાહેબ તમે જુઓ પાણી છે ને દૂધમાં ભળી જાય પાણી છે દૂધમાંય ભળે છે પાણી છાશમાંય ભળે છે પણ બેના ભળવામાં બહુ ફેર છે પાણી દૂધમાં ભળે પાણી છાશમાં ભળે બેને ભળવામાં બહુ ફેર છે કારણ કે તમે જુઓ પાણી છે દૂધ છાશમાં ભળે દહેક મિનિટ થાય એટલે દહીંના ફૂદા નીચે બેસી જાય અને પાણી આસ બનીને ઉપર આવે છે પાણી દૂધમાં ભળ્યા પછી નોખું ન પડે નોખું ન પડે એટલું નહીં પણ જે ભાવ દૂધનો એ ભાવ પાણીનો 20 રૂપિયા લીટર દૂધ તો 20 રૂપિયા લીટર પાણી પાણી છાશમાં ભળ્યા પછી નોખું પડી જાય પાણી દૂધમાં ભળ્યા પછી નોખું ન પડે એનું કારણ એ પાણી છાશમાં ભળ્યા પછી ત્યારે નોખું પડે છે છાશના તળિયે ખટાશ પડી છે મિત્રો જેના તળિયા ખાટા હોય જેના તળિયે ખટાશ પડી હોય એ કોઈ દિવસ કોઈ ભેળા લઈને ન હેડી શકે
અને દૂધના તળિયે મીઠાશ પડી છે. મારો બાપ, જેના તળિયા મીઠા હોય ને એ બધાને ભેડા લઈને હડી હકે. જ્યારે બધા ભેડા લઈને તમે હેડતા હોય ને ત્યારે આવા હારા કાર્ય થતા હોય. મારો બાપ, જેના તળિયા મીઠા છે, જીવનમાં મીઠાશની મજા એ છે. દરેક કાર્યક્રમમાં હું તો એક વાત ચોક્કસ કહું છું સાહેબ, કર હારા જીવનની મજા છે. હારું જીવન હોય, ઉજળું જીવન હોય તો જ હારા કાર્યો કરી શકાય. કુળની પરંપરા હારી હોય, કુળના સંસ્કારો હારા હોય, મા બાપના ઉજળા સંસ્કારો હોય તો તમે કદાચ પેઢી દર પેઢી કોઈક સારું કાર્ય કરી શકો. દરેક કાર્યક્રમમાં હું ચોક્કસ કહું છું, દૂધ જેવું જીવન હોય અને જીવન કીધું છે, જેનું ઉજળું જીવન છે ને એને જ ઉજળા કાર્યો કર્યા છે જગતના ચોકમાં. જેનું જીવન ઉજળું, જેના સંસ્કારો ઉજળા, એના જીવનમાં જ હારા કાર્યો થતા હોય. અને એમાં ઉજળું દૂધ જેવું જીવન કવિ કહે છે કે દૂધ દોયું, દોણે કર્યું, જમ્યું, વલોવ્યું, જોઈ, પણ એને તાવ્યું અંતે તો એ શ્વેત ન મટ્યું સામડા. આ તો દૂધનો રંગ ધોળો છે, આપણે એમાં થોડી છાશ નાખીને દૂધને દુખી કર્યું. પછી તમે જુઓ, દૂધ દુખી થઈ જાય, દહીં બની જાય, દહીં બની ગયા પછી એનો રંગ નથી બદલાતો, એનો રંગ ધોળો રહે છે. થોડી એની કિંમત વધી જાય છે, દૂધ કરતા દહીંની કિંમત વધારે હોય. દહીંને દોણામાં લઈ એનું મંથન કરો અને ખૂબ દુખી કરો એટલે તમે જુઓ એમાંથી માખણ બની જાય, પણ રંગ નહીં બદલાય, એનો રંગ ધોળો રહે છે, પણ એની થોડી કિંમત વધી જાય. દહીં કરતા માખણની કિંમત વધારે હોય. માખણને છેલ્લે તપેલામાં લઈ એના તળિયે તાપ કરો સાહેબ, એને તાવો ખૂબ દુખી કરો એટલે ઘી બની જશે, પણ રંગ નહીં બદલાય, રંગ એનો ધોળો રહે, પણ પાછી એની કિંમત વધી જાય. માખણ કરતા ઘીની કિંમત વધારે હોય. કવિ એમ કહે છે કે જગતમાં ભલે ગમે એવા દુઃખ પડે, છતાં જે માણસ પોતાનો રંગ નહીં બદલાવે એની જગતમાં કિંમત વધે. વારે ઘડીએ કલર ફેરવે એની કિંમત ન વધે. એક રંગા અને ઉજળા ભીતર રાખે ભાવ, બુરો કોઈનું કરે નહીં તો પાકો રંગ જણાય. જગતમાં જેનો એક રંગ હોય એની કિંમત વધે છે બાપ. દોરંગાનું કામ એ નથી, અને દોરંગો કરીએ ન હકે કોઈ દિવસ. કારણ કે પરબાવડી એ જમાનામાં બાપુની હયાતીમાં એક માણસ આવેલો, પરબાવડી સેવાદાસ બાપુની હયાતી માણસ આવેલો. થોડી વાર થાય, કપડા બદલાવે, નવા કપડા પહેરે, આરતી પૂરી થઈ, સેવાદાસ બાપુએ બોલાયો, કયા ગામથી આવે છે? પેલો માણસ કે બાપુ મુંબઈથી આવું છું. કે હાચું બોલ, હવારથી અત્યાર સુધી કેટલી જોડ કપડા બદલાવે? પેલો માણસ કે બાપુ 5 વખત. કે નાયો કેટલી વખત? કે 1 વખત. હા, સેવાદાસ બાપુએ સીધો સવાલ કર્યો, તને એમ કે નવા નવા કપડા પહેરવાથી સમાજમાં તારી હારી ઇમ્પ્રેશન પડે, તારો વટ પડી જાય? ત્યારે પેલો માણસ કે બાપુ કપડાથી તો ઇમ્પ્રેશન જ પડે ને, એ કપડાથી ઇમ્પ્રેશન પડે, શબ્દ બરોબર સંતના કાને પડે. અને એથી પરબનો સિદ્ધ પુરુષ સેવાદાસ બાપુ એટલું બોલ્યાતા, ભલા માણસ, જો કપડાથી માણસની ઇમ્પ્રેશન પડતી હોય તો નાગા બાબાના દર્શન કરવા કોઈ જૂનાગઢ ન જાય, તારું ચારિત્ર બદલાવી નાખ. નિર્બિન કુપ કહા, રતિબિન ભૂખ કહા, લક્ષ્યબિન રૂપ કહા, નારી કો બખાનવો, અને કાલર કો ખેદ કહા, કપટી કો હેત કહા, અને દિલ બિન દાન કહા, ચિત્ત મરી આનવો, તપ બિન જોગ કહા, જ્ઞાન બિન મોજ કહા, હોય પુત્ર કપુત્ર તો ડૂબ્યો કુળ જાણવો, બાકી સાધુ તો એસા હૈ કસાન કો સબુદ્ધિ દે, ભલી ભલી શીખ દે, તારી કબુદ્ધિ હરત હૈ. તમે જેના સાનિધ્યમાં જાઓ, તમારા ચિત્તને શાંતિ મળે, એને સંત કીધા છે. ભીખ માગીને પેટ ભરે એને ભિખારી કહેવાય, પણ ભીખ માગીને બીજાના ઉદર ભરે એને આ જગતે સંતના બિરુદ આપ્યા છે. નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા, સંતને સંતપણા નથી મફતમાં મળતા. ભારત વર્ષની ધરતી સંતોની ધરતી છે, અને એમાં તમને એક વાત કરી દો, ક્ષત્રિય સમાજ હામુ બેઠો છે, અને સંતોની વાત કરવી હોય તો સાહેબ છે, ગિરનારની ટૂંક ઉપર તમે નજર નાખો, વેલનાથ બાવાથી માંડી રૂખડિયા બાવાથી માંડી અને છેક ટોટાણા તમે સદારામ બાપુ સુધી આવો, મારો બાપ, એક એક ઉત્તમ સંત ક્ષત્રિય સમાજમાં સાહેબ જન્મ લીધા છે. એક એક સંતને યાદ કરતા હોય એટલું નહીં, પણ પાટણમાં આજે પૂર્વ દરવાજે એક બાજુ ભગવતી માં અકાળી બેઠી છે અને એક બાજુ ધૂંધણીનાથ બાવાની જગ્યા છે. એ ધૂંધણીનાથ બાવો ક્ષત્રિય સમાજનો ઉત્તમ સંત એટલું નહીં, પણ આરાવલીના ડુંગરાની કોઈ એવી ટૂંક આજે એવી બાકી નથી જો ધૂંધણીનાથ બાવાનો ધૂણો ન ધધકતો હોય. અને એક દિવસમાં એમ કહેવાય છે કે જેને હાથ હાથ જગ્યાએ જીવન સમાતિઓ લીધી હતી એ ધૂંધણીનાથ બાવો છે ને, એ ક્ષત્રિય સમાજનો સંત પાક્યો છે. મારો બાપ, એને યાદ કરવો પડે સાહેબ.
માયા અને મમતા તણા જેના હૃદયને લાગ્યા રોગ એવા સંત સમરવા જોગ દિવસ યુગતે દાદવા જગત ઉથડકી જાય પણ જેના ઠરેલા મન થડકે નહીં એવા અડગ અવની માય અમે થોડા દીઠ્યા દાદવા અમે થોડા દીઠ્યા દાદવા સંતોની આ ધરતી છે સુરવીરોની આ ધરતી છે દાતારોની અને ભક્તોની આ ધરતી છે પણ સાહેબ હાચા સંત મળે ને તો એની મજા છે હાચા મળે તો મજા છે સદારામ બાપા જેવો સંત મળી જાય તો એની મજા છે રૂખડિયા બાવા જેવો કદાચ કોઈ સંત મળી જાય મીઠો હાથ એનો ફરી જાય તો એની મજા છે પણ કદાચ કોઈ ડુપ્લિકેટ ભટકાઈ જાય શું કરો વડીલો બોલો હા અત્યારે બહુ વધી ગયા ડુપ્લિકેટ આપણા ગામ જેવું એક ગામ આખું ગામ પાટીદાર સમાજનું સુખી ગામ અને એમાં બે બનાવટી સંતો આવ્યા ગુરુન ચેલો બનાવટી ડુપ્લિકેટ કે એના જ ની ભાષામાં આપણે બે જણા આવેલા ને કથાન કીર્તન કરે ને એવી જમાવટ કરેલી ગામે રામજી મંદિરમાં ઉતારો આપેલો હારી જગ્યાએ કથાન કીર્તન કરે ને આપણે તો માતાઓ બહેનો પાછી દીકરીઓ આવે કોઈ 10 રૂપિયા 20 રૂપિયા 50 રૂપિયા મૂકીને જમાવટ એવી થઈ ગયેલી એક મહિને ગામના મુખીએ જમવા નૂતરું આપ્યું બાપજી આપણા ઘેર પધારો જમવા માટે કરીને ગયા જમી રહ્યા પાછા સંત બોલ્યા મુખી આપકો કોઈ તકલીફ કે બાપજી આમ તો બધું સુખ છે પણ આ વરહાદ નથી થતો એટલે 1.5 વીઘો જાર હુકાય તો પેલા સંત બોલ્યા કે દેખો મુખી રાત કો તુમારે ખેત મે બારિશ હોગી રાત કો તુમારે ખેત મે બારિશ હોગી આટલું બોલીને બરોબર રામજી મંદિરે પાછા આવ્યા તો ચેલો ઉતાવળો થઈ ગયો કે ગુરુદેવ તમે બોલીને આવ્યા રાત કો તુમારે ખેત મે બારિશ હોગી વરહાદનું તો એકે ચિહ્ન દેખાતું નથી વાદળું નથી વીજળી ક્યાંય થતી નથી અંબાલાલે આગાહી એ નથી કરી એમ અને કદાચ જો વરહાદ ન થાય તો એક મહિનો કથાન કીર્તન કરે એના ઉપર વગર વરહાદે પાણી ન ફરી જાય પછી પેલા સંત બોલ્યા જે બનાવટી હતા ને એમને કીધું કુંભારના ઘેર જઈ ચેલા તમે કામ કરો માટીના બે ગોળા લઈ આવો આ મુખીના ખેતરની બાજુમાં તળાવ ભરેલું છે આખી રાત પરચો બતાવવા આ બેયને આ ધંધો કર્યો બોલો હા ગોળા ભર્યા ઉપાડ્યા મુખીના ખેતરમાં 1.5 વીઘો રાતમાં પાઈ આપ્યું પરચો બતાવવા હવારે આખા ગામમાં એક જ વાત આ મુખીના ખેતરમાં પાણી આવ્યું ક્યાંથી બોર નથી કેનાલ નથી વરસાદ નથી આવ્યો તો એક જણો કે સંત જમવા માટે કરીને ગયા હતા કદાચ કોઈક આશીર્વાદ આપી દીધા હોય વાહ જય હો જય હો હેલો હેલો જીતુભાઈ હેલો ભારતની સંસ્કૃતિની ભવ્ય વાતો જેની અંદર સુરવીરતા શૌર્યતા સંસ્કાર અને આ ભવ્યતાની વાતો લઈને જે પધારી રહ્યા છે એવા ઈશ્વરભાઈ ચૌધરી આજે સ્ટેજ ઉપર ઉપસ્થિત છે આપ સર્વે હાથ ઊંચા કરી એમનો અભિવાદન કરીએ છે ઈશ્વરભાઈ સાહેબ આપનો અમારા આ રાજરાજેશ્વરી જગદંબા સ્વરૂપ સધીમાતાજીના પ્રટાંગણની અંદર આપનો હાર્દિક સ્વાગત છે જય 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 સધીમાતાજી ખૂબ ખૂબ ધન્યવાદ ઈશ્વરભાઈ સાહેબ આપની લોકવાણીથી અમારી આ ડેરની ધરતી પર જે ભાવી ભક્તો છે એની અંદર એટલો સુર લાવો કે એની અંદર કઈક જીવનમાં પરિવર્તનનો ઉજાસ આવે અને એનાથી અમારો કઈક આખો પ્રકાશ પથરાય ખૂબ ખૂબ ધન્યવાદ મોસ્ટ વેલકમ થેન્ક યુ સર જય હો આજે એક ભાવથી જ્યારે બધા અહીંયા મળ્યા છે અને ખાસ અહીંયા જે માન તમે આપો છો મહેમાનોને માન દલ ભરી અને દીધા નહીં તો મેળી નહીં પણ મહાણ હાચો હરઠિયો ભણે કરોડ રૂપિયાનો ભલે બંગલો હોય તમારા આગળ કરોડ રૂપિયાનો બંગલો હોય એથી વધારે કદાચ સાહેબી હોય પણ આગળ મહેમાન આવે ને જો આપણે આવકાર આપવામાં ઉણા ઉતરીએ તો ઘર અને ઘરધણી બેનું માપ નીકળી જાય એ પછી એ મહેમાન આવે ને તમે આવકાર ન આપો સાહેબ હસી અને બોલાવો નહીં તો કરોડ રૂપિયાનો બંગલો એ બંગલો નહીં મેળી નહીં પણ મહાન હાચું હરઠિયો ભણે પણ અહીંયા જે પરંપરા છે ઝાલાઓની સાહેબ અહીંયા જે ક્ષત્રિયોની પરંપરા છે એ મુજબ અમે અહીંયા આવ્યા ઈશ્વરભાઈ અમે બધા જે મહેમાનગતિ કરી છે એ પ્રમાણે સાહેબ એક
આગવી પરંપરા ભારતવર્ષની સંસ્કૃતિની જે હોવી જોઈએ એ અહીંયા અમે જોઈ છે સાહેબ. એટલે ખૂબ ધન્યવાદ એ બદલ બધાયનો. અને ખાસ અહીંયા ભગવતી સધીનો જ્યારે ખોળો આજની રાત મને તમને ભજન કરવા માટે કરીને મળ્યો છે, એટલે મેં પ્રથમ કીધું એ પ્રમાણે કે ધન ઘડી ધન ભાગ એના હોય કે જેને ભગવતી આવી સધીના દર્શન થતા હોય અને આ ભગવતીના જ્યારે આવા અવસર કરવાનો મોકો એને મળતો હોય સાહેબ. અને એ કુળને પણ ધન્યવાદ હોય જે કુળમાં આવી ભગવતીઓ પૂજાતી હોય સાહેબ. એટલે બહુ સમય લેવો નથી, પણ એક વાત તમને અહીંયાથી કહી દઉં. સંત સાહિત્ય શિક્ષક અને શાસક આ ચાર પાયા ઉપર આખા માનવ જીવનનું માળખું ઊભું છે. આમાંથી એકે પાયો કાયર હોય તોય ચલવી ન લેવાય, કમજોર હોય તોય ન ચલવી લેવાય સાહેબ. સંત સાહિત્ય શિક્ષક અને શાસક ચાર પાયા ઉપર માનવ જીવનનું માળખું ઊભું છે સાહેબ. પણ એક અડાબીડ કલાકાર જેને કહી શકાય, જેના નામ ઉપર અમે તો ગૌરવ લઈ શકીએ સાહેબ, સમગ્ર ઉત્તર ગુજરાત જેના નામ ઉપર ગૌરવ લઈ શકે, સર્વેને મારે રજૂ કરવા છે. પણ એ પહેલા એક વાત એ કરી દઉં સાહેબ, પાત્રની કિંમત છે, પાત્રતાની કિંમત છે. તમે મનુષ્ય અવતાર તરીકે જો તમારામાં કોઈ પણ થોડી ઘણી પાત્રતા ન હોય તો સાહેબ એ અવતાર એડે ગયો કહેવાય. ગંગ તરંગ પ્રવાહ ચલે અરુ કુપકો નીર પિયો ન પિયો, જબ હૃદય રઘુનાથ બસે તો વર કો નામ લિયો ન લિયો, કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ન દિયો, કવિ ગંગ કહે સુન સાહ ખબર કોઈ મિરો કે મિત્ર કિયો ન કિયો. સાહેબ જીવનમાં અમુક વસ્તુ કરાય છે, નો અમુક વસ્તુ કરાતા નથી. માણસના જીવનમાં કંઈક હોવું જોઈએ, માણસના જીવનમાં નશો એ હોવો જોઈએ સાહેબ. આપણે કહીએ છે નશો, આ અમુક નશાની વાત નથી કરતો સાહેબ, નશો માણસના જીવનમાં એ હોવો જોઈએ હું કયા કુળનો છું, મારી કુળદેવી કોણ છે, હું કયા પરિવારમાંથી આવું છું, આ વાતનો મને તમને સાહેબ નશો હોવો જોઈએ. એક વાત તમને એ કહી દઉં અને બીજી વાત એ કરું સાહેબ, પાત્રની કિંમત છે. આ ધરતી છે ને એક સ્ટેજ છે, આ ધરતી સ્ટેજ છે. આપણે બધા જુદા જુદા પાત્રો લઈને આવ્યા છે, કોઈ કરોડપતિના પાત્રો લઈને આવ્યું છે તો કોઈ ગરીબાઈના પાત્રો લઈને આવ્યું છે. તમે જુઓ કોઈ સંતોના પાત્રો લઈને આવ્યું, કોઈ સુરવીરોના પાત્રો લઈને આવ્યું છે, કોઈ દાતારનીના પાત્રો લઈને આવ્યું છે, અને કોઈ ડોક્ટર બનીને આવ્યા છે, કોઈ કલાકાર બનીને આવ્યા છે. પણ મારો કહેવાનો અર્થ એ કે માં ભગવતી સધીએ મને તમને જે પાત્ર આપ્યું છે એ સારી રીતે ભજવી જાણીએ તો ભગવતી રાજી બહુ થાય. જે પાત્ર મને તમને મળ્યું છે એ પાત્ર જો હું તમે સારી રીતે ભજવી જાણીએ તો ભગવતી અને અખિલ બ્રહ્માંડનો માલિક રાજી બહુ થાય. કારણ કે કરને કોગદી અખતરો દઈ અને મોટું દાન, કરને કોગદી અખતરો તું દઈ ને મોટું દાન, પછી ભર્યા રહે ભંડાર તારા રાત ને દિવસ, રામડા કદાચ દાતારી નું પાત્ર મળી જાય તો એની મજા છે મારો બાપ. એક વાત અહીંયાથી કરી અને એ પછી મારે અહીંયાથી ઈશ્વરભાઈને રજૂ કરવા છે. આતુરતા પૂર્વક આપણે બધા એમની વાટ જોઈએ છીએ ત્યારે કે સાહેબ કલાકાર કોને કહેવાય, કલા શું છે, કલાનું કેટલું મહત્વ હોય અને કલાકાર માટે એની સાહેબ કેટલી પાબંદી હોવી જોઈએ, એના સ્ટેજની શું મર્યાદા હોઈ શકે એની એક વાત મારે કરવી છે. અહીંયાથી બધા ક્ષત્રિય સમાજ બેઠો છે ત્યારે વાત કરું. વડીલોને ખબર છે પેલા મનોરંજનના એકે સાધનો નહોતા, આ ફિલ્મો સિરિયલો આ બધું કઈ હતું નહીં, માત્ર ને માત્ર દેશી નાટક કંપનીઓ ચાલતી એ જમાનામાં. અને એ વખત વિસનગરમાં મૂળજી આસારામની એક નાટક કંપની બહુ પ્રચલિત, ગુજરાત આખામાં એનું એટલું બધું નામ, અને એમાં એક મોહન મારવાડી નામનો કલાકાર નાટક કંપની બરોબર રમતા 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 ભાવનગર સ્ટેટમાં રમવા માટે કરીને જાય, માલોપતિ મુંજનો ખેલ છે અને 1800 પાદરના ધણી કૃષ્ણકુમાર સિંહજી બરોબર હામું જોવા આવીને બેઠાલા છે, અને મોહન મારવાડી માલોપતિ મુંજ બની અને આમ સ્ટેજની ઉપર આવે ભાઈ, એની હાલવાની સટ્ટા એની બોલવાની લઢણને જોઈ 18 પાદરના ધણીના મોજના તોરા મંડ્યા ફૂટવા કે ભાઈ મોહન ભાઈ મોહન ભાઈ મોહન કરી એન દોડ શેર હોનાનો તોળો પગમાંથી કાઢી અને આમ છૂટો નાખ્યો સ્ટેજની ઉપર કે લે મોહન. મોહન મારવાડીના પગ થંભી ગયા સુછા દરબાર કે મોહન તારી ઉપર હું મોજમાં છું બાપ, અને તોળો તન બક્ષિસ કરું છું, તોડો તને બક્ષિસ કરું છું. શબ્દ બરોબર ભારતવર્ષના કલાકારના કાને પડ્યા અને એદી મોહન મારવાડી એટલું બોલ્યાતા કે માફ કરજો દરબાર કે કેમ કે આપ 1800 પાદરના ધણી છો, આપ
માત્ર 18 હે બાદરના ધણી છો હું 2 લાખ માળવાનો ધણી થઈ અને સ્ટેજની ઉપર આવ્યો છું મારે તમારું દાન ન લેવાય કે તું કલાકાર છે બાપ કે કલાકાર હાચો આ સ્ટેજથી નીચે ઉતરી જાઉં તો તમારા પગના તળિયા પકડું બાપ મારા માથે સિરતાજ માલોપતિ હું જનો છે ઝુકો હું દાન લઉં તો મે વે ભજવ્યો નો કહેવાય વે લજવ્યો કહેવાય તો કે મારું ભાવનગર મૂકી દો કે એ કબૂલ મંજૂર છે અડાબીડ કલાકાર જેના નામથી આપણે ગૌરવ લઈ શકીએ ઘરનું આંગણું છે ભગવતી સદીનો ખોળો આજની રાત ભજન કરવા માટે કરીને મળ્યો છે ત્યારે ઈશ્વરભાઈ ચૌધરીને અહીંયાથી વિનંતી કરું કે એવી કંઈક સાહિત્યની એવી વાતો લઈ આપણી સમક્ષ આવે તો એક વખત જબરજસ્ત તાળીના ગડગડાટથી વધાવી દઈશું ભાઈ શ્રી ઈશ્વરભાઈ ચૌધરી શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તશ્રી 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 નમો શાંતિ કરણ જગ ભરણ મા તું ગણ ગણા ભવ ગાત એથી નમે આદ્ય નારાયણી મા તું વિશ્વરૂપ વેરા મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાહાત્મજં વાનર્યુથ મુખ્યમ શ્રીરામ દૂતમ શરણમ પ્રપદ્યે આજે ડેર ગામની આ પાવન ભૂમિ ઉપર અખિલ બ્રહ્માંડનું સંચાલન કરી શકે ઈકો ઓછો રાખજો એવી માં રાજરાજેશ્વરી માં ભગવતી શ્રદ્ધિમાના ખોળે હું તમે મળ્યા છે અમે ઝાલા દરબારો બેઠા છે બધા અને આઈ માના ખોળે હું તમે મળ્યા છીએ તો પહેલા દરેકને પ્રેમથી મારી વિનંતી જેટલા માને માનો છો જેટલાને શ્રદ્ધિમાં ગમે છે જેટલાને શ્રદ્ધિમાં વાલા છે જેટલાને 64માં વાલા છે એ બધાને એકવાર પ્રેમથી વિનંતી માતાજીના નામનો જયકારો કરો સરસ બરાબર ને અમે ક્ષત્રિયો બેઠા છો તો ક્ષત્રિયોને શોભે ને એવો જયકારો કરજો માં માટે હા માં માટે જયકારો કરવાનો છે કદાચ કોઈને એવું થાય કે અમે માતાજીના નામનો જયકારો કરીએ અને માં સાંભળે તો હા કોઈને એવું થાય કે એનું પ્રમાણ ખરું તો યાદ કરો એ સમયને
राजी थी जाए पूरी ताकत जय बोलजो भाई जेटली तमने माए ताकत आपी छे एटली ताकत थी जय बोलजो बे हाथ ऊंचा करीने जयकारो करजो भाई बोलिए श्री सती मात की डेर में आया हो तो माँ चौसठ ने केम भूलाय बोल चौसठ मात की सरस बस हवे आम ने आम जागता रेजो बराबर हुई नो जाता क्षत्रियो बैठा छो एटले मजाज आवशे एनो कारण छे के कार्यक्रम रोज होय पण कोक कार्यक्रम एवा होय ने साहेब बोलवानुं बधानी आगळ थाय પણ હમજુ માણસની આગળ બોલો ને એનો ફરક પડે ભાઈ એટલે આજે માં ભગવતીના દરબારમાં હું તમે મળ્યા છીએ માની પૂર્ણ કૃપા છે તો આપણે મળ્યા છીએ હો ભાઈ આપણી ઉપર માં સધીની પૂર્ણ કૃપા છે એટલે આપણે અહીં મળી શક્યા છીએ અને આપણે ભુવાજી વિનુભા એમના માટે એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરજો ભાઈ આપણા ભુવાજી માટે કારણ આપણે કાંઈ સધીને જોઈ નથી બરાબર ને આપણે કાંઈ સધીમાંને જોઈ નથી પણ વિનુભાને જોઈએ ને એટલે આપણને એમ લાગે કે સધી આ જ રૂપમાં કદાચ રમતી હોય સાહેબ એટલે આ ભારત વર્ષની ધરતી છે અમારો કવિ ત્યાં સુધી લખે કે આ ધરતી કેવી છે કે અહીં શબ્દ એક સોધો ને સંહિતા નીકળે છે કુવો એક ગોદો અને સરિતા નીકળે છે અરે અહીં ધબકે છે લક્ષ્મણ રેખા કે જ્યાંથી રાવણ જેવા બીતા બીતા નીકળે છે બાપ અને જો કોઈ જનક જેવો આવીને હળ હાંકે ને તો હજુ આ જમીનમાંથી સીતા નીકળે છે એ ભારતની ધરતીમાં હોન તમે મળ્યા છે સાહેબ જે જગદંબાને પ્રગટ કરી શકે એ ભારતની ભૂમિ છે જ્યાં જગદંબાઓ પ્રગટ થાય સંત દાતાઓ સુરવીરો અને જગદંબાઓ જ્યાં પ્રગટ થાય ઈ ભારતની ભૂમિ છે ને ભારત તો ભારત છે ભાઈ તમને કહું આ એવો દેશ છે જ્યાં સંતો છે દાતાઓ છે સુરવીરો છે જગદંબાઓ છે કોઈ ગામ ખાલી ન હોય કે જ્યાં એકાદ સંત દાતા કે સુરવીર કે જગદંબા ન હોય આ ઈ ભારતની ધરતીમાં જ્યારે મને અને તમને માં ભગવતીના ખોળે આજ ભજન કરવાનો અવસર મળ્યો છે તમે જ્યાં સુધી બેહો ત્યાં સુધી હો ભાઈ તમને મોજ આવે ત્યાં સુધી પણ જ્યાં સુધી બેહો ત્યાં સુધી મનમાં એવો ભાવ રાખીને બેજો કે આજની રાત હું તમે ખાલી આ મંડપમાં નથી બેઠા આજની રાત હું તમે ખાલી આ પાથરણામાં નથી બેઠા પણ જ્યાં સુધી બેહો ત્યાં સુધી બધા એક ભાવ રાખીને બેહજો કે આજની રાત હું અને તમે બધાય માં સધી અને ચોસઠ ના ખોળામાં બેઠા છીએ આટલો ભાવ રાખીને બેહજો કે માની મારી માના ખોળામાં બેઠો છું પછી એને જગતમાં પછી કોઈની બીક ન હોય હો ભાઈ નાનું બાળક હોય ઈ રમતું 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 ગામના પાદર સુધી જાય ઈ બાળકની માથે કોઈ પણ આફત આવે ઈ બાળક વળગતી ગળગળતી ડોટ મેલી એની માના ખોળામાં બેહી જાય પછી એને જગતમાં કોઈના બાપની બીક ન હોય એમ આજ હું તમે સધીના ખોળે બેઠા છીએ સાહેબ મને તમને કાળની પણ બીક ન હોવી જોઈએ કે મારી માના ખોળામાં બેઠો છું અને માં ઈ માં છે માં ને બાપ પાત્ર બે મહાન છે પણ પહેલી માં હું કામ ગામડામાં છોકરો બીમાર પડે ને તમે દ્રશ્ય જોજો માં હું કરે છોકરાને ખોળામાં હુડાવે માથે હાથ ફેરવે દવા મીઠી છે ગળી છે બહુ સમજાવે તો એ છોકરું દવા ન પીવે તમારા ગામડાની જનતા છે ને દવા હોય બાળકની પણ પહેલા આંગળી નાખી અને માં ચાખી લે માં દવા પાતી હોય ને દ્રશ્ય આવું હોય કોક દી બાપા પાતા હોય જોજો પાડાન સાહ પાતો હોય ને એમ સોટ્યો હોય પીધા પેલું છોકરું બેસારું ન પીવાનું દવા પીને પડ્યું હોય બાપા હારા છે એવું નહીં હારા જ છે પણ તમને એવું લાગે આ તો તમને કહું પણ માં અમારો કવિ તો ત્યાં સુધી લખે કે માથી મોટું કોઈ નહીં જળધર કે જગદીશે પણ નમાવે શ્રી શંભા આગળ આલિયા સાહેબ પરમાત્માને પણ જેની આગળ માથું નમાવવું પડે ઈ માં અને માય માં ભગવતી સિદ્ધેશ્વરી સધીના ખોળામાં બેઠા છે આ ઈ માં છે આ ઈ જગદંબા છે કે સોજાનો વીરભાણ રાવણ બરાબર એમ કહેવાય કે પાટણ થી સધીને લઈને નીકળ્યો હોય અને કડાના બરાબર એમ કહેવાય કે પાદરમાં પ્રવેશ કરે અને કોઈએ વીરભાણ રાવણને કીધું હતું કે વીરભાણ તારી
सधी केवी अन वीरभान बोलियो के हूं कहू एम नहीं तमे क्यों एवी अनी वखते हुकी राण हती ने वीरभान रावण ने कीधु जो तारी सधी माता एवी होय ने आ हुकी राण ने जो लीली करे तो जगत में सधी ने मानिए हाल पण साहेब कड़ा ना पादर में जाजो मारा वीरभान रावण नी सधी ए हुकी राण ने लीली करी छे ने हाल पण ई राण लीली छे ई माता छे जे हुका लीला करे वंदन कराय आ प्रसंग जे थयो एनी भक्ति नु प्रमाण छे हाचू धूणता एने नकर अत्यारे तो एटली बधी फेशन आले हमणां एक जग्या भूवो धूणवा मंड्यो कालकाई कालका पावागढ़ थी कालकाई जेने जे काय पूछवो होय पूछी लो पावागढ़ थी कालकाई एमां एक जणो बोल्यो के मां पावागढ़ थी आ के हा बोल हूं पूछवू छे पेलो तरत बोल्यो के एमां पावागढ़ मां तलाटी कोण छे એટલે હાસુ ધૂણતા એને તો સાહેબ વંદન નેતા બીજા હમણાં એક ગામમાં સરપંચે વૃક્ષારોપણ કર્યું હવારે સરપંચે વૃક્ષ વાયું બપોરે બકરો વૃક્ષ ખાઈ ગયો રાતે સરપંચ બકરો ખાઈ ગયા આ તો આ સમય એવો છે ભાઈ કોણ કોને છેતરી જાય ની નક્કી નહીં હમણાં એક દીકરીને જોવા માટે મુરતિયો આવવાનો હતો એટલે દીકરીની માએ કીધું કે બેટા એક શબ્દ બોલતી ન બિલકુલ ચૂપ એક શબ્દ બોલતી નહીં ફાઇનલ થઈ ગયું મુરતિયો આવી ગયો દીકરી ચા લઈને ગઈ મુરતિયાના કપમાં ચા દેવા ગઈ અને કઈ કાળું કાળું પડ્યું મૂળ દીકરીનો સ્વભાવ એની માએ ના પાડી તી તોય તરત બોલી હો તીલી પલી તીલી તાળી તાળી તીલી તરત મુરતિયો બોલ્યો તીલી નહીં મંટોલો તરત દીકરીન માં બોલી તીલી નહીં મનતો લોય નહીં ચાના તુચ્ચા હ તરત છોકરાન બાપ બોલ્યો ઢોલ વધાલો ને ઢોલ ધોના વેતો ભાઈ દેવું ધોતું તો એવું ફીતો ફીત મળી દ્યો આમાં કોણ કોને છેતરી જાય નક્કી નહીં ભાઈ બહુ અઘરી દુનિયા છો આ અને આ અઘરી દુનિયામાં હું તમે આયા છીએ સાહેબ આ કોરોના આવ્યો ની પેલા આપણને બધાને મનમાં એવું વહેમ હતું કે ભારત પછાત છે અને દુનિયાના બીજા દેશો બહુ વિકસિત છે કોરોના આવ્યા પછી ખબર પડી કોરોનાની દવા નહોતી તો અમેરિકા પાસે નહોતી જાપાન પાસે નહોતી રશિયા પાસે અને નહોતી આપણાય પાસે કોરોના આવ્યા પછી મને તમને ખબર પડી સાહેબ અને કદાચ કોઈને મનમાં એવું વહેમ રહી જતું હોય કે માં કોને કહેવાય શક્તિ કોને કહેવાય ભગવતી કોને કહેવાય તો કોરોનાની શરૂઆત વુહાનથી થઈ અને બરાબર ઇટાલીમાં એમ કહેવાય કે જ્યારે કોરોનાનો પ્રવેશ થયો ને ઇટાલીમાં માણસો મરવા માંડ્યા ઈ વખતના પેપર કદાચ વાંચવા હોય તો વાંચજો ઈ તારીખની કદાચ તમારે યુટ્યુબ ઉપર સમાચાર ચેનલો જોવી હોય તો જોઈ લેજો ઈ વખતને દુનિયાને ચિંતા ભારતની હતી દુનિયાને એવું હતું કે ઇટાલીની મેડિકલ વ્યવસ્થા દુનિયામાં બીજા નંબરની છે અને ઇટાલીની આ દશા થઈ છે આ કોરોના ભારતમાં આવશે તો ભારતનું શું થશે કોરોના ભારતમાં આવ્યોય ખરો પણ સાંભળી લેજો સાહેબ દુનિયાના બીજા દેશોને નુકસાન કર્યું ને એટલું નુકસાન આપણા ભારતને નથી કર્યું એનું કારણ એ છે કે દુનિયાના બીજા દેશોને વિશ્વાસ એની મેડિકલ વ્યવસ્થા ઉપર હતો અને આપણને વિશ્વાસ આપણી 64 અને સિદ્ધેશ્વરી ઉપર હતો એટલે સાહેબ આપણને એટલું બધું નુકસાન નથી થયું કે મારી માં બેઠી છે ને મારો વાળ વાંકો ન કરી શકે સાહેબ આપણો વિશ્વાસ હતો અને આપણે જે ખોળે લીધા માએ 1000 દાખલા એવા છે કે સાહેબ ગામમાં કોરોના આવી ગયો હોય ડોક્ટરોના ત્યાં એમ કહેવાય કે લાઈનો લાગી ગઈ હોય અને ગામના 4-5 વડીલ આગેવાનો જઈ અને ગામમાં માતાજીની બાધા રાખીને તો કોરોના પાછા પડી ગયાના 1000 દાખલા છે સાહેબ 1000 એટલે માં માં છે અને હું તમે એના ખોળે બેઠા છે ને એમાં આજ ડેરના પાદરમાં બેઠો છું માં ભગવતી સધીની પ્રતિષ્ઠાનો અવસર છે અને એમાં મારા વિનુભા ભુવાજી હાજર છે અને એમાં બહેનો દીકરીઓ અહીં હાજર છે એટલે અહીંયાથી એક વાત કરી દઉં કે આજ માના ખોળે હું તમે મળ્યા છીએ આજ મારી સધીમાના ખોળામાં મારે તમારે બેહવાનું થયું છે માતાજીની કાલે પ્રાણ પ્રતિષ્ઠા છે અને અહીંયાથી જાહેરમાં કહી દઉં કે કદાચ એવી કોઈ દીકરી હોય આ હામે બેઠી હોય કે તમારા ગામની દીકરી હામા ગામ પરણાવેલી હોય કદાચ એવી દીકરી હોય લગ્ન કર્યા ને વર્ષોના વાણા વાઈ ગયા હોય એ દીકરીના ઘરે પારણું ન બંધાણું હોય દુનિયાના ડોક્ટરોની પાસે જઈને કદાચ એ દીકરી થાકી ગઈ હોય અને દુનિયાના ડોક્ટરો એમ કહેતો હોય કે સાંભળી લે બેન હવે તારા ઘરે કોઈ દી પારણું નહીં બંધાય તો આજ ડેરના પાદરમાં અને સધીના ખોળે 64ના ખોળે બેહીને કહું છું કે આવી કોઈ દીકરી હોય કાલે આ દેશમાં એમ કહેવાય કે આ પાદરમાં સધીની પ્રતિષ્ઠા થઈ જાય
તમને જાહેરમાં કહું કે આવી કોઈ દીકરી હોય એને એકવાર મારી સધીના દરબાર હુધી લઈ જાજો અને દીકરીને ખાલી એટલું કહેજો કે એકવાર મારી સધીની આગળ ખોળો પાથરી દે બાપ આવતી આ તિથિ હુધી જો એના ઘરે પારણા બંધાઈ જાય તો સમજી લેજો કે આજ મારા ડેરના પાદરમાં મારી સધીમાં મારા વિનો ભુવાના ભગતની ભક્તિની માતા હાજરા હાજુર આવીને બેહી ગઈ છે સાહેબ અને આમાં કોઈ મિથ્યા થાય નહીં વાતને જેને અખતરા કરવા હોય કરજો પણ માના ખોળે બેઠા છીએ જગદંબાના ખોળે બેઠા છીએ ત્યારે અહીંયા આપ બધાની જો રજા હોય આપ બધા જો રાજી હોય તો એકવાર આપણે સધીમાના અને ભેગી ચોહટના પણ વધામણા કરી લઈએ બરાબર બધા રાજી હોય તો બે હાથ ઊંચા કરીને તાળી પાડો તો મને ખબર પડે હા આમાં તો બધાય રાજી હોય ને ભાઈ આ હામે ઊભા ઈ ભાઈ તમને કઈ વાંધો આ તમે તાળી પાડજો એટલે માના વધામણા કરી લઉં અને અહીંયાથી ભગવતીના વધામણા કરું ત્યારે આપણે હિન્દુના સંતાનો છીએ એટલે હિન્દુના બાળકોને એટલી તો ખબર હોય કે વધામણા છે ને ખાલી હાથે થાય નહીં સાંભળી લેજો કાંઈ અહીં પૈસા ભેગા કરવાનો કે એવો કોઈ હેતુ છે નહીં પૈસા તો તમે દાન તો ખૂબ દીધું છે પણ માનું વધામણું થાય સામે હિન્દુના દીકરા બેઠા હોય તો એક વાતની તો આપણને ખબર હોય કે વધામણું ખાલી હાથે થાય નહીં તમને જે માએ દીધું હોય અને જેને માએ આપ્યું હોય એ જ આપજો હો ભાઈ કોઈ બાકી ન રહેવો જોઈએ હો હિન્દુનો દીકરો સધીમાને માનતો હોય એવો એક પણ માણસ બાકી ન રહેવો જોઈએ કે અહીંયા માના વધામણા કરું ને એના ઘરનો રૂપિયો ન આવે ભગવાન બુદ્ધની મૂર્તિ બનાવવાની હતી એટલે મઠાધીશે બધા ભિક્ષુકોને કીધું કે ભાઈ જાઓ તમે દાન લાવો એટલે હવને એવું લાગે કે આપણો બુદ્ધ છે લોકોના દાનમાંથી મૂર્તિ બનાવો એટલું બધું હોના રૂપાનું દાન આવી ગયું એમાંથી મૂર્તિ ગાળી એકવાર બે વાર હાથ હાથ વાર મૂર્તિ ગાળી મૂર્તિમાં તેજ આવ્યું નહીં એટલે મઠાધીશે બધા ભિક્ષુકોને ભેળા કરીને કીધું ભાઈ તમે દાન લેવા ગયા બધાનું દાન લીધું હતું કે હા કોઈનું દાન પાછું ઠેલ્યું હતું એ વખતે એક ભિક્ષુકે કીધું કે હા બાપુ એટલું બધું હોના રૂપાનું દાન આવતું હતું એક હાથ વરની દીકરી ખોટો રૂપિયો લઈને આવીને એનો ખોટો રૂપિયો મેં પાછો ઠેલ્યો તો મઠાધીશે કીધું તું કે જાઓ પેલા એ દીકરીનો ખોટો રૂપિયો લાવીને આમાં નાખો ને તો મૂર્તિમાં તેજ આવશે કારણ કે રૂપિયો ખોટો છે પણ દીકરીનો ભાવ સાચો છે સાહેબ એમ આ તમારા ભાવનો રૂપિયો જેને જે મારી ભગવતી આપ્યો હોય વધામણામાં વરહી જાજો બાપ કારણ કે અમારે કાર્યક્રમ ચાલુ થાય ને ત્યારે અમારો નિયમ હોય તમને કહું કાર્યક્રમ ચાલુ કરીએ ને અમે એટલે જેને કંઈક દેવું છે જેને કંઈક આપવું છે ને પહેલી લાઈનમાં બેઠા હોય ને અહીંથી સારી રજૂઆત થાય ને એટલે રૂપિયા ઉડાડવા જ માંડે હવે એ રૂપિયા ઉડાડવા માંડે એટલે ગામમાં જે ઉત્તમમાં ઉત્તમ નંગ હોય ને છેલ્લા ખૂણામાં બેઠા હોય હવે આ રૂપિયા ઉડાડવા માંડે એટલે ખૂણામાં બેઠા બેઠા હું કે ખબર ઉડાડે જ ને બે નંબરના પણ તું ઉડાડીને ત્રણ નંબરના ખબર પડે કેવી રીતે ઉડે તારો બાપ હા અમુક તો તમને કહું નડવા જ હરજાણા હોય ભાઈ અમુક તો નડવા જ હરજાણા હોય ને એમાં બહુ રસ લેવો નહીં આપણે જે નડવા જ હરજાણા છે ને તો નડ્યા વગર રહેવાના જ નથી પણ અહીં સધીમાના વધામણા કરું કોઈ પણ માણસ જેના કાન સુધી મારો અવાજ જાય છે હિન્દુનો દીકરો હોય સધીમાને માનતો હોય એ વધામણામાં વર્યા સિવાય રહેતા નહીં હો ભાઈ તમારા ઘરનો એક રૂપિયો ભાવનો હોય રૂપિયો હોય તો રૂપિયો લઈને આવજો અને રૂપિયો ન હોય તો ખાલી હાથ ડગલા સ્ટેજ સુધી ભરી અને આ સ્ટેજને પગે લાગી નીકળી જાજો સાહેબ મારી માં છે ને તમારા ભંડાર ભરી દે અને અહીં જે કાંઈ પણ રૂપિયા આવે આ સ્ટેજ ઉપર જે કાંઈ પણ રૂપિયા આવે એ બધા પૈસા અમારે સધીમાના ખોળે ધરીને જવાનું છે અમારે કલાકારોને લેવાના નથી બરાબર એટલે દરેકને વિનંતી માના આ દરબારમાં જેને જે મોજ આવે એ માના વધામણામાં વરહી જાજો અને એ માને યાદ કરીએ ત્યારે એ Oh, yeah.
માથી ગાંડો થઈ ગયો અને બાળકો રમતા હતા એમાં માં શક્તિ હાજર હાજર હતી હો ભાઈ આ જાલાઓને ખાસ કહી દઉં તમે શક્તિના ઉપાસકો છો 64 ને માનો છો માં સતીને માનો છો અમે જેટલા જાલાઓ જાલા દરબારો બેઠા છે એમની મારી બે હાથ જોડીને વિનંતી કે તમે ઈ છો કે જેને પોતાને ભગવતી હાથ લાંબો કરી અને તમને હાથમાં જાલી લીધા હતા તમે ઈ શક્તિના ઉપાસકો છો એટલે તમારે એક વાતનો ખાસ ધ્યાન રાખવું કે મારી કુળદેવીને મારી 64 ને અને મારી સતીને જે વસ્તુ ગમે નહીં ઈ વસ્તુ મારાથી ખવાય નહીં પીવાય નહીં સાહેબ આટલું તો ધ્યાન જાલાઓને રાખવું પડે બાપ બાપના પૈસે દીકરો બુલેટ લઈને ફરતો હોય ને એમાં મજા ન આવે ભાઈ બાપના પૈસે દીકરો બુલેટ લઈને ફરતો હોય એમાં મજા ન આવે પણ દીકરાના પૈસે બાપ જો ફોર્ચ્યુનરમાં ફરતો થઈ જાય તો મજા આવે સાહેબ લે ઝાલાનો દીકરો એને કહેવાય સાહેબ કે કદાચ ગામમાં કોઈ બેન દીકરી કુવાશી ભૂલી પડી ગઈ હોય અડધી રાતનો સમય હોય અને ઝાલા મકવાણાનો દીકરો કદાચ એને બેન દીકરી મળે ને સાહેબ ઈ દીકરીને પોતાની માં જણી બેન હોય એમ હાચવી એના ઘર સુધી પહોંચાડી દે ને એને ઝાલા મકવાણાનો દીકરો કહેવાય સાહેબ ઈ દીકરી સાહેબ તમને દરબારોને બધી પબ્લિક ભાગ કે ભા શું કામ એનું કારણ છે કે જે દિવસ મોગલો બરાબર ભારત ઉપર થોડો રિપીટ ઓછી કરજો મોગલો ભારતની ઉપર મોગલોએ જે દિવસે એમ કહેવાય કે સમગ્ર હિન્દુસ્તાનને કબજે કરી લીધું એ વખતે આપણે હિન્દુઓ છીએ ને આવા પ્રસંગ નોતા કરી શકતા હો સાંભળજો એ વખતે આપણા હિન્દુઓ આવા કાર્યક્રમો નોતા કરી શકતા પણ એ વખતે હાથે માઠેમાં આવે ને મારી બેનો દીકરીઓ છે ને એમને ગરબે રમવાનું હોય ને ત્યારે એક જ ક્ષત્રિયનો બચ્ચો હોય ભલે 80 વર્ષની ઉંમર હોય પણ ખાટલો ઢાળી અને ખાટલામાં એક ક્ષત્રિયનો બચ્ચો હૂતો હોય ને અમારી બેનો દીકરીઓને મોગલોની બીક ન હોય એને એમ થાય કે મારો ભા હૂતો છે મોગલના બાપની તાકાત નથી કે મારી સામે કુડી દજર કરી શકે એના માટે નકર અત્યારે તો રોણા ફરવાના ક્યાં ફરવાના ભાઈ રોણા નહીં ફરે તો ચાલશે સાંભળી લેજો રોણા નહીં ફરે તો ચાલશે પણ તમારા ઘરની પથારી નો ફરી જાય ને એનું ધ્યાન રાખજો સાહેબ બાકી સમય તો બહુ અઘરો આવ્યો છે હારું જીવવાની કોશિશ કરજો હું ઘણી વાર બોલ્યો છું થોડું જીવજો પણ હારું જીવજો નકર એક જણના ઘરમાં હાપ આવ્યો બોલો તરત ધોળીને બહાર આવ્યો કોઈ આદમી હોય તો આવજો કોઈ આદમી હોય તો આવજો કોઈ આદમી હોય તો આવજો એની ઘરવાળી કે તમે શું છો હવે આના ઇતિહાસ હોય ઇતિહાસ કોના હોય સાહેબ કે જેને આ દુનિયા માટે કંઈક કર્યું છે રાણા પ્રતાપના ઇતિહાસ હોય ઘણા અત્યારે વાતો કરે છે કે મંદિરોની શું જરૂર છે મંદિરોની શું જરૂર છે પણ મને કહેવા દો સાહેબ જો આ હિન્દુને હિન્દુ ધર્મને બચાવવો છે ને તો મહારાણા પ્રતાપ અને શિવાજી જેવા વીરોની જરૂર પડશે અને હિન્દુને હિન્દુ બનાવી રાખવો છે ને તો આવા મંદિરોની જરૂર પડશે સાહેબ આપણે હિન્દુના સંતાનો છીએ મને તમને ગૌરવ હોવું જોઈએ સારું જીવન જીવવું હું આજ તમારા ગામ સુધી આવ્યો છું ડેરમાં મને બહુ ખબર નહીં હું પહેલી વાર આવ્યો છું પણ તમારા ગામ સુધી આવ્યો છું માં 64 ને માનવાવાળા સામે બધા માણસો બેઠા છો માં સધીને માનવાવાળા સામે વર્ગ બેઠો છે માં ભગવતીના તમે સંતાનો છો તો અહીંયા બે હાથ જોડીને એક વિનંતી એટલી કરતો જાઓ જો તમે મને અહીં સુધી બોલાવી આટલું બધું માન આપ્યું છે તો હું તમને એક જ વસ્તુને ખાસ વિનંતી કરું સાહેબ કે અહીંયા કદાચ કોઈ ઝાલા દરબારને કોઈ પણ પ્રકારનું વ્યસન હોય કોઈ પણ હોય તો આજ માના ખોળે આવ્યા છો ને સાહેબ તમારું વ્યસન છોડીને જાજો ગેરંટી મારી 12 મહિને જો તમારા ઘરના નળિયા બદલાઈ ન જાય ને સાહેબ તો સધી ખોટી પડી જાય સાહેબ પણ આ તમારા વ્યસન છોડીને જાજો બાકી આ તો મેં કીધું ને ભાઈ આ આ આ માણસનો દેહ મળ્યો છે કંઈક સારું કરીને જાવું ભારતની ધરતીમાં મને તમને અવતાર મળ્યો છે હિન્દુસ્તાનની ધરતીમાં મને તમને જન્મ મળ્યો છે કંઈક સારું અને ભારત તો ભારત જ છે હો ભાઈ હમણાં
अमेरिका वाळाए मशीन गोत्या सिक्युरिटी पोलीस काय जोवेत नाही मशीन मेलो आणि चोर पकडाय पछी आमने अमेरिका मा डेमोन्स्ट्रेशन मा मशीन मेल्यो हात चोर पकडाना के हवे हूं करू के दुनिया भर मा आपला मशीन फरता करी दियो एक मशीन जापान मा मेल्यो 71 चोर पकडाना रिपोर्ट आवी गयो एक पाकिस्तान मा मेल्यो 1001 चोर पकडाना रिपोर्ट आवी गयो के हवे हूं करू के चोर पकडवानु मशीन लई जाओ भारत मा चोर पकडवानु मशीन भारत मा लाया कोक मशीन चोरी गयो हाँ भारत भारत से भाई एवं समझवुत नहीं हाँ हिंदुस्तान तो हिंदुस्तान से हमना वेस्ट इंडीज थी बे काड़िया भारत में आया अपना अहमदाबाद एयरपोर्ट ऊपर उतरिया एक आपड़ो गुजराती फरतो तो तरत पेला काड़िया बूम पाड़वा मंडे हाय हाय हेलो पेलो के जय श्री कृष्ण भाई रोम रोम पछी पेला काड़ियाए कीधु अमे एवं सांभळ्युं छे तमारा हिंदुस्तान मां भगवान मरे पेलो के मरे नहीं मळे के क्या जाऊं पेला नियम थी जो गर्मी से बारो बार दाता मळी गया से कैलाश मां जवाय पेला कीधु के शंकर भगवान कैलाश मां मळे काड़िया ना पैसे गयो कैलाश मां काड़िया ने कीधु के हवे हूं करू के भजन करवा बेही जाओ बे काड़िया जेकेट पहेरीने बेही गया ओम नमः शिवाय ओम नमः शिवाय पेलो के અમાર ઋષિ મુનિયોન ફોટા જો જેકેટ પહેરીને ભજન ન થાય કે તો કાઢો બે કાળિયાનું ઘાડા કર્યા હવે કે ચાલુ કરો ભજન કાળિયા તો ઉપડે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભગવાન શંકરના કાને અવાજ ગયો ભગવાન શંકરે વિચાર્યું કે ઓમ નમઃ શિવાય વાળા રોજ આવતા હતા ઓમ નમઃ શિવાય વાળા નવે આયા ભગવાન શંકરે આઈને જોઈને બે કાળિયા ભજન કરતા હતા એટલે ભગવાન શંકર કાળિયાને જોઈને રાજી થઈ ગયા ઓહો પહેલા તો આપણે એકલા ભારતમાં જ ચાલતા આપણા તો ફોરેન ના ભક્તો આયા કાળિયા ભજન કરતા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભગવાન શંકરે કીધું કે આંખો ખોલો વત્સ એ મારા દીકરા એ કાળું તો એને આંખો ખોલો કાળિયા આંખ ખોલી ઓ ભગવાન શંકર પેલો કે શંકર નહીં શંકર હરખું બોલ માઈક પેલા કાળિયા કીધું ભગવાનના ડોમર જેવો કલર કાઢજો ભગવાને કીધું તથાસ્તુ કાળિયો ધોળો થઈ ગયો બીજા કાળિયાને કીધું ભાઈ તારે કે ભગવાન એ જ કરો કલર જ બદલો ભગવાને કીધું તથાસ્તુ બે કાળિયા થઈ ગયા ધોળા આપણો બાજુમાં ગુજરાતી હતો એને કીધું ભગવાન હું ભેળો હતો ભગવાને કીધું તું માગી લે પેલો તરત બોલ્યો કે ભગવાન આ બે હતા ને એમને એમ કરી દો ભગવાન શંકર ને ધમકાવવા માંડ્યો કે હું કોક યાદ કરીને તરત ધોળે આવો થોડી રાહ જોવડાવો બે પાંચ વર્ષ તો આપણી વેલ્યુ હચવાય ભારત ભારત છે સાહેબ પણ મેં કીધું ને તમને કે આ હિન્દુસ્તાનની ધરતીમાં હું તમે જન્મ્યા છે ને સાહેબ આ માનો અવસર મારા અને તમારા ભાગ્યમાં આવ્યો જેટલા હામે બેઠા છો ની નક્કી કરી લેજો કે આજથી 50 વર્ષ પહેલા જો કદાચ અવસર આવી ગયો હોત તો આમાંથી ઘણા નહોત અને આજથી 50 વર્ષ પછી જો અવસર આવ્યો હોત ને તો પણ આમાંથી ઘણા નહોત આપણી હાજરીમાં માં આપણા ગામમાં પધારી રહી છે ને એ આપણું મોટામાં મોટું સદભાગ્ય છે સાહેબ કારણ કે આપણી હાજરી એને આપણને પસંદ કર્યા છે સત્યની નજીક રહેવાની કોશિશ કરવી સાહેબ અને હું તમને આજ બે હાથ જોડીને વળી વળી અને વળીને વિનંતી કરું બાપ કે કદાચ મારા કોઈ ઝાલાને કોઈ પણ પ્રકારનું વ્યસન હોય ને સાહેબ તો આજ માના ખોળે છોડીને જાજો મારી ભગવતી તમારી ઉપર ખૂબ રાજી થાય ખૂબ મારી માં તમારી ઉપર રાજી થાય ભાઈ બાકી સમય મેં તમને કીધું ને જો બહુ એવું માનવું નહીં હા બેનો સામે બેઠા ને એટલે તમને કહું કોઈ ભાઈએ એવું માનવું નહીં કે બહેનોનામાં બુદ્ધિ ન હોય ને બહેનોને કશું થાય નહીં એક વસ્તુ તમને કહી દો આ બહેનો છે એમને આપણા બધા કપડાં લઈ લીધા બોલો બેન છે એ આપણું જીન્સ પહેરીને બજારમાં ફરે બેન છે એ આપણી ટી શર્ટ પહેરીને બજારમાં ફરે બેન છે એ આપણી પેન્ટ પહેરીને બજારમાં ફરે બેન છે એ આપણો શર્ટ પહેરીને બજારમાં ફરે આ દીકરીઓ આપણા બધા લુગડા પહેરીને બજારમાં ફરી શકે આમાં બેઠા એક જણો ખાલી બેનના લુગડા પહેરીને ગામમાં તો ફરજો ખબર પડે બેનો ડાઈટ છે હો ભાઈ છેલ્લે ખાલી લેંઘો રહી જતો તો બોલો એનો પ્લાઝો કર્યો અઘરી દુનિયામાં હું તમે આયા છીએ સાહેબ પણ માના ખોળે જ્યારે હું તમે મળ્યા છીએ ને આ મારું અને તમારા જીવનનું સદ આજની રાત અહીંયા બેઠા છો તો સાહેબ એવું કંઈક કરીને જાજો એવું કંઈક છોડવા જેવું હોય ને છોડીને જાજો અને કંઈક પકડવા જેવું લાગે ને પકડીને જાજો સાહેબ બાકી આ અહીં આયોજન મને ભુવાજી મારા ઘર સુધી આવ્યા હતા એમને આમંત્રણ મને આપ્યું મને કે ઈશ્વરભાઈ ડાયરો કરજો હારો મેં કીધું ડાયરો તો હારો કરીશ પણ હું તમારા ડેરના પાદરમાં આવું અને જો મારા ખાલી વધારે નહીં તો એ ચાર જો ઝાલા કદાચ વ્યસન છોડી દે ને તો મારા માટે 1 કરોડ રૂપિયા છે સાહેબ ખાલી ચાર જણા જો સુધરી જાય ને તો મને કઈ આવું બોલવાનું કોઈએ કીધું નથી પણ તમે મારા છો ને એટલે આ બધું કહેવું પડે બાકી મેં અહીં એકલા જોક્સ કહેતા અમને આવડે છો ભાઈ એવું કાંઈ છે નહીં પણ ભારતની ધરતી હિન્દુસ્તાનની ધરતીમાં આવ્યા છો કયા કુળમાં જન્મ્યા અમારે ભાઈએ હમણાં હાલ હારી વાત કરી કે કયા કુળમાં જન્મ્યા છો ને એનું 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 ગૌરવ રાખજો સાહેબ ઝાલા છો અને ઝાલા છો ને તો ઝાલાની જેમ જીવજો થોડું પણ સારું જીવજો મારા બાપ
કોક તમારી ઉપર વિશ્વાસ રાખી શકે ને એવું જીવન જીવજો. અને હવે તો આ મા પધારી રહી છે આપણા ગામમાં, જગદંબા આવી રહી છે, અને મા આવે એનો તો આનંદ જ હોય. હા, અને ગીતો કોને કહેવાય સાહેબ? સાંભળજો, આ ફૂદું કચુકો ના બધા ગીતો નથી હો. હા, એ તો ફૂદા તો ફરકીએ રહ્યા લ્યો, અને કચુકા ચવૈયે ગયા. ગીત કોને કહેવાય? મેં શરૂઆતમાં કીધું એમ, એવી કોઈ દીકરી હોય ઘરે શેર માટીની ખોટ હોય, દુનિયામાં કોઈને દીકરી કઈ ન હકતી હોય, અને એને ખબર પડે કે મારા ગામમાં માં સધી આવી રહી છે ભુવાજી, અને એ વખતે એ દીકરી મારી સધીની આગળ જઈને ગાય, હવે ગીત કોને કહેવાય? તમે સાંભળજો સાહેબ, કેવું ગાય આ દીકરી. ભીંજાય ઘર ચોડું, ભીંજાય ચૂંદડી રે લો, આખે કાઈ આહુડા નિદાર જો, વાંજિયા મેળા સધીમાં બાંગ જો રે લો. દીકરી આગળની લાઈન હું ગાય, કુવે પડું તો પૂડ લાજ શેર લો, કુવે જાહેરમાં કહું છું સાહેબ, આવી મા તમારા આંગણા સુધી આવી છે ને, આવી જગદંબા તમારા આંગણા સુધી પધારી છે, બેનો દીકરીઓને ખાસ મારા ઝાલા પરિવારની જે દીકરીઓ બેઠી છે ને, એને બે હાથ જોડીને વિનંતી કરું, બેનો આ હળાહળ કળિયુગમાં પણ તમે માં સધીમાની માં 64ની દીકરીઓ જે અહીં બેઠી છો ને, એવું વચન લેજો બેનો કે હું ઝાલાની દીકરી માં સધી માં 64ની દીકરી આજ વચન લઉં છું. એ માં સધી તને માથે રાખી, માં 64 તને માથે રાખીનું ઝાલાની દીકરી આજ વચન લઉં છું. બેનો એટલું વચન લેજો કે માં આજ પછી મારા ગામને, મારા કુળને, કે મારા મા બાપની આબરૂને લાંછન લાગે ને એવું એક પણ ડગલું મારા જીવનમાં નહીં ભરું. સાહેબ આ જુવાન દીકરીઓ આટલું વચન લઈ લ્યો ને, એટલે અમારો આ સધીનો અવસર ઉજળો ઉજળો ને ઉજળો. બાપ સારું જીવજો, સારું જીવવાની કોશિશ કરજો. હા, બાકી સમય મળ્યો છે મળ્યો છે. તમને કહું એક સારો વિચાર આવે ને, સારો વિચાર, આ ડેર ગામને એવો સારો વિચાર આવ્યો કે સધીના બહેણા કરવા છે ને, માં આવશે એનું પ્રમાણ દેશે. તમને કહું જલારામને સારો વિચાર જ આવ્યો ને, તમે એવું કયા સાંભળ્યું કે જલારામ બાપા ભજન કરવા ગયા, જલારામ બાપા સત્સંગ કરવા ગયા? ના, જલારામને ખારો વિચાર આવ્યો કે મારા ગુરુએ કીધું છે કે ટુકડો ત્યાં હરી ટુકડો, મારે સદાવ્રત ચાલુ કરવું છે. જલારામને એક વિચાર હારો આવ્યો તો મારા નાથને ઉઘાડા પગે વીરપુર સુધી આવવું પડ્યું. એમ આજ મારા ડેર ગામને હારો વિચાર આવ્યો છે ને કે અમારા ગામમાં સધીને બેહાડવી છે, તો મારી સધી તમારા ગામમાં સાહેબ 100% પધારશે પધારશે ને પધારશે, એમાં કોઈ બેમત નથી. અને તમારા ગામમાં માતાજીની પ્રતિષ્ઠા કાલ છે, અને તમારા ગામમાં સધી આવે ખબર કેમ પડે? ખબર તો પડવી જોઈએ ને ભાઈ, તમે બધા મારા કરતા ડાયા છો, મારા કરતા વિદ્વાન છો, પણ તમારા ગામમાં મારી માં આવે એની ખબર કેમ પડે? તો સાંભળી લેજો સાહેબ, આખા ગામની હાજરી હોય, માની પ્રતિષ્ઠા થતી હોય, આખા ગામની હાજરીમાં એક ઠંડો પવન આવી અને તમારા બધાના શરીરને સ્પર્શ કરી લે ને, તો સમજી લેજો કે મારી સધી તમારા ગામના પાદરમાં આવી અને હાજર 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 થઈ હાજર થઈ. એટલે એ માને અહીં આપણે
रंगे चंगे साहेब माने अने तमे आजे रुपिया दे रिया छो रुपिया देवानु चालू छे आ अघरु काम छे नकर हमणा एक जणो रस्ता में जतो तो हामे वाळे खाली एना पग हामे जोयु तरत आने चप्पल काढ्यो के तमारो होय तमे लई जाऊ तो मंदिर मठ लायो तो एना काई इतिहास होय भाई जे हारू जीव्या छे जे बीजानी माटे जीव्या छे साहेब એટલે આઈ આપણે બધા પ્રેમથી ભાવથી એવા મળ્યા છીએ માના ગુણગાન જ ગાવાસ પણ ગામડું છે ને ગામડું ગામડાની મજા આવે તમને કહું શેર કરતા ગામડા હમણાં એક જણો ડોક્ટરના દવાખાને દવા લેવા ગયો કે સાહેબ આ રિપીટ ઓછી કરો ને ભાઈ હાદુ કરી દો હા હલો હા હાદુ કરી દો હલો હા બસ હવે અવાજ આપો ખાલી ડોક્ટરના દવાખાને ગયો કે સાહેબ દાઢ પાડવી હોય તો શું ખર્ચો થાય પેલા ડોક્ટરે કીધું દાઢ પાડવી હોય તો 150 રૂપિયા થાય પેલો કે સાહેબ અમને ગરીબ માણસને 150 પોહાય કંઈ વ્યાજબી કરો ડોક્ટર કે હું શાકભાજીનો વેપાર સમજે આમાં દવા કરવી પડે પોતું મેલવું પડે બેરું કરવું પડે પેલો કે સાહેબ આપણે દવાઈ નહીં કરવી પોતું નહીં મેલવું બેરું નહીં કરવું ઉચ્ચક પાળવાનું બોલો પેલો કે દાઢ પાડવામાં ઉચ્ચ કે હા ડોક્ટરે કીધું 150 રૂપિયા ડોક્ટરે કીધું 50 રૂપિયા ડોક્ટરને ખબર હોય ને ગમે એવો મરદ માણસ હોય ચીપીઓ ભરાવે એવા 150 દેવાનો ફાઇનલ કરી દીધું ડોક્ટરે ચીપીઓ ભરાવીને ખેતરમાંથી મૂળો પડે માખી દાઢ ઉપાડી લીધી પેલો બોલ્યો જ નહીં ભાઈ હળવે કરીને હું કે ખબર હોય સાહેબ પતી ગયો પૂરું ડોક્ટર કે પૂરું યાર કે લ્યો સાહેબ 50 રૂપિયા ડોક્ટર કે તારા 50 ન લેવાય તું જા હવે આ નીકળ્યો હાજે બધા ડોક્ટર ભેળા થાય એમાં ડોક્ટરે વાત કરી કે આજ મારા દવાખાને એવો દર્દી આવીને બેરું કર્યા વગર આખી દાઢ પાડી લીધી બોલ્યો જ નહીં બાજુમાં બીજા ડોક્ટર હતા કે કાળિયો હતો લાંબા વાળ કાળો જભો પેલો કે બેરું મારે અહીંયા કરાઈ ગયો તો અને પેટ્રોલના 1000 થાય તો એ નડે ભાઈ બહુ અઘરા છે બહુ આ કોણ કોને છેતરી જાય એક જોક્સ કહું તમને આખી જિંદગી યાદ રહે એવો એક ડોક્ટર સાહેબ દવાખાને આયા દવાખાને આવી પછી ખબર નહીં ડોક્ટર સાહેબ ને એવું થયું દાળ ઢોકળી યાદ આવી એટલે ડોક્ટર સાહેબે ઘરે ફોન કર્યો દાળ ઢોકળી બનાવી દો હવે ડોક્ટર ના ઘરે થી નવરા હોય ને કેમ કરવાનું હોય ને પણ ડોક્ટર સાહેબ ને એટલી બધી દાળ ઢોકળી યાદ આવેલી ને ઘરે આવે પાછા સીધા દર્દી જોવે તરત ફોન કરે દાળ ઢોકળી નું કેટલે આવ્યું પેલી કે બસ દાળ ઢોકળી નું ભેળું કરવા માંડી છું વળી પાછો દર્દી આવે તપાસ કરે વળી પાછા સીધા ફોન કરે આ દાળ ઢોકળી નું કેટલે આવ્યું પેલી કે બસ આ દાળ ઢોકળી ગેસ ઉપર મેલ્યું એટલી વાર વળી પાછો દર્દી આવે તપાસ કરે દાળ ઢોકળી નું કેટલે ઢોકળી સાહેબ સેમ ટુ સેમ ડોક્ટરે ચાલુ દર્દી ઘરે ફોન કર્યો દાળ ઢોકળી કેન્સલ એમ હવે જ્યારે જ્યારે તમે જમવા બેસો તમારી ડિશમાં દાળ ઢોકળી અઘરી દુનિયા છે હમણાં એક દીકરીને જોવા માટે મુરતિયો આવ્યો એમાં દીકરીને બે જણા હામ હામે બેઠા હતા અને વાતની શરૂઆત કરી કે ધારો કે આપણા લગ્ન થઈ જાય હું ઘરે હોવ ને કોઈ મહેમાન આવે તો તું શું કરે સંસ્કારી દીકરીએ સંસ્કારી જવાબ દીધો કે મહેમાન આવશે ને તો હું ચા પાણી કરાવી લઈશ પેલો કે ઘરમાં ચા ખોડ ન હોય તો પેલી કે હું પડોશમાંથી ચા ખોડ લઈને મહેમાન હાચવી લઈશ બીજી વાત કરો પેલો કે ધારો કે મહેમાન બપોરે રોકાય તો તું શું કરે પેલી કે હું રોટલા ગળીને ખવડાવી દઉં પેલો કે ઘરમાં લોટ ન હોય તો હવે દીકરીનું મગજ ગયો લે કે તારી પાસે ચા ન હોય ખોડ ન હોય લોટ ન હોય તો એ પણ વાલી નીકળે ઉઠ ઉઠ લુખા ઉભો થા એમાં જ ગણાને જે યુવાનો હા ખાસ જે યુવાનો આ ચૈતરમાં કે આવતા વૈશાખ સુધી જે યુવાનોને લગ્ન લાયક ઉંમર છે એ યુવાનોને વગર માગી સલાહ ભાઈ હવે તમે કન્યા પસંદ કરવા જાઓ ને બહુ નહીં તો એ બે વર્ષ મોટી પસંદ કરજો બહુ નહીં તો એ બે વર્ષ મોટી પસંદ કરજો હું કામ કાલે આવીને ઘરે આવીને આપણને ધમકાવે તો આપણને એમ થાય કશે ભાઈ વડીલ છે તે બોલે ખરા સાચી વાત છે ને ભાઈ અને દીકરીઓ તો ડાયટ છે ભાઈ કોઈને એવું મનમાં રાખવાનું નહીં બેનો બહુ ડાયટ છે હમણાં અમાર ગામડેથી બે ઉંમર લાયક દાદા મુંબઈ જવા નીકળે જો આ ગામડાના માણાની વાત છે ને એટલે તમને મજા આવશે ગામડેથી બે માણા મુંબઈ જવા નીકળ્યા એમાં તમે જોજો ગામડેથી માણા બજારમાં જાય લગભગ બે વસ્તુ ભેળી લે હા આમાં થોડી શાર્પનેસ ઓછી કરજે જીતુ બે દાદા મુંબઈ જવા નીકળ્યા એમાં ગામડેથી માણા બજારમાં જાય
લગભગ બે વસ્તુ ભેળી લે તમે જોજો, ઘરે હારું જીરું પાક્યું હોય તો ઈ લઈ જાય, અને કાં તો પછી ઘી લઈને જાય. બે દાદા હાથમાં પાંચ પાંચ કિલો ઘીની બૈણ્યું લઈને રેલવે સ્ટેશન ગયા, ગાડીના ડબ્બામાં સડ્યા. પછી દાદાએ વિચાર કર્યો, કાળો આટલો બધો બોજ ઉપાડીને મુંબઈ સુધી ન જવાય કે શું કરવું. આમ વિચાર કરતા હતા અને દાદાની નજર ગાડી ઊભી રાખવાની હાકળ ઉપર પડી. દાદે તો પાંચ કિલો ઘીની બૈણી હતી ને હાકળે ટીંગાડી. બાજુ બીજા ડોહાને એમ થયું કે ઓહો, રેલવેમાં આટલી બધી વ્યવસ્થા અને બીજી પાંચ કિલોની વરગાડી, દસ કિલો વજન કર્યો. પછી તો ગાડી હળવે હળવે ઉપડી, હફડક 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 કરતી, પણ હાકળ ખીચાણી અને ગાડી ઊભી રહી. ગાડી ઊભી રહીને એટલે તો રેલવેના ટીટી ગાર્ડ ને જેટલા હતા ને બધા ડબ્બામાં ચડી ગયા. એમાં ટીટીની નજર સીધી આ બૈણીઓ પર પડી, એટલે ટીટીએ કીધું કે એ બૈણીયા કિસકી હે, પેલો દાદો ખૂણા ઉભો ઉભો કે મિસકી હે મિસકી. પેલો કે મિસકીના દીકરા થાવ માં ઊભી રહી. પેલો કે ઊભી જ રે ને, દેશી ઘી હે દેશી, હું ડાલદા સમજ. આ તો બૈણ્યું હતી એટલે ઉભી રે ડબાવો તો તારી માં ઊંધી પડત. હમણાં એક દાદા બસમાં મુસાફરી કરતા હતા, એમાં એક બેન આઈને ઉપર, એટલે કંડક્ટરે દાદાને કીધું એ દાદા ઉભા થાવ કે કેમ ભાઈ ટિકિટ લીધી ને, કે ટિકિટ લીધી એ વાત સાચી પણ આ લેડીઝ માટેની સીટ છે. પછી અમારા ગામડાના દાદા બોલે, હા એટલે તમે ભણેલા ગણેલા એકલા જ લેડીઝ, અમે લેડીઝ જ નહીં, તમે શહેરના લેડીઝ તો અમે ગામડાના લેડીઝ, બાકી ઊભું નહીં થવાય જા. પછી દાદાને જગ્યા મળી માળીએ હું તો, હવે તમે વિચાર કરો, ગામડાનો માણસ હોય ખેતરે હૂતેલો હોય ને માળીએ ફાવે, પડખું ફેરાવા ગયો ને પડ્યો હેઠો, એક મરાઠી માણસના માથે પડ્યો, એટલે પેલા મરાઠી માણસે કીધું કે કાંઈ ઝાલા, એટલે હું થયું દાદા કે ઝાલ્યા નહીં, એમાં તો તારા બાપે ઠા પડ્યા. બસ તો બે દાદા મુંબઈ પહોંચી ગયા. દીકરાને એમ થયું દાદો વળીને આવે ન આવે, બે દીકરા એ દાદાને ઉભા રાખ્યા ચર્ચ ગેટ, ગેટવે ઓફ ઇન્ડિયાની સામે. હવે ગામડાના માણસ કેદી ગેટવે ઓફ ઇન્ડિયા જોયા, માથે મોટા મોટા પાકડા, આમ કરી નજર નજર કરી કે જો ભૂરા જો મારા દીકરે દરવાજા તાણી બાંધ્યા જો. પેલો દાદો વળી કે હુંગવારી બંધાણા ની બંધાણા ભાઈ. બે દાદા પછી તો સીધા તાજ હોટલ હો ભાઈ. હવે તાજ હોટલમાં ગામડાના ડોહા ભાડ્યા, જેટલા વેટર હતા ને બધા દાદાને સેવામાં લાગી ગયા. દાદા હું લેહો, દાદા હું લેહો, દાદા હું લેહો, દાદો કે તારો જીવ. બસ તો બે દાદા જમવા બેઠા, મેનુ લિસ્ટ આપ્યું. હવે દાદાને બચારાને ખબર પડે નહીં મેનુ લિસ્ટમાં, એટલે પેલા વેટર કોર્મર ઉભાર્યા, એટલે દાદાને પછી છેલ્લે પેલા દાદા કાંઈ બોલ્યા નહીં, એટલે વેટરે છેલ્લે એટલું કીધું કે દાદા રાઈસ લેહો, રાઈસ, રાઈસ એટલે ચોખા ભાત. પેલો કે દાદા રાઈસ લેહો, અને ડોહો રાજી થઈ ગયો, જો ભૂરા આવો અટલ હારીઓ, આ તો રાઈસ ને મોયડા બધું મળે. પેલો કે એ રાઈસ તો હમણાં મોટો દીકરો લાય, મોયડો લેતા જઈએ, મોયડો લાય. અને વેટર હલવાનો કા મોયડો એટલે હું સીધો મેનેજર ની પાસે ગયો કે હા, પેલા જમવા બેઠા બે ભાડે કે આ કે તારા બાપ મોયડામાં ગયા. હવે મેનેજર તો બધા રસોઈયાને ભેડા કરે કે ભાઈ કેટલા વર્ષથી રાંધો, કે 20 વર્ષથી, કે મોયડો બનાવો મોયડો. પેલા તો પંજાબી ઇટાલી ચાઇનીઝ ને મદ્રાસી બધી વાનગી જોઈ વળે, આમાં મોયડો હોય. પેલા એ કીધું કે મેનેજર સાહેબ અહીં મોયડા નથી, બે ડોહા બેઠા હતા. મેનેજર હાથ જોડીને ભર્યો, મેનેજરે હાથ જોડેલા ભાડે, એટલે ડોહો થઈ ગયા નક્કી હો, કે જો ભૂરા કઈક ડખો પડ્યો લાગ્યો, બાકી ભણેલા હાથ જોડે નહીં. મેનેજરે કીધું કે દાદા તમે જે મોયડો બનાવો છો અમારા હોટલમાં નથી, દાદો જોઈ જ રહ્યો સામે. પેલા કીધું કે દાદા એવું હશે તો અમે પરદેશથી કારીગરો લાઈન મોયડા બનાવશું, દાદો તોય સામે જોઈ રહ્યો. પેલા મેનેજરે ગભરાઈને એટલું કીધું કે દાદા તમારે બહુ એવું હોય તો ખાવાનું બિલ ન આલતા. દાદાને બીજી ખબર ન પડી, પણ એટલી ખબર પડી કે આપણી પાસેથી ખાવાના પૈસા નથી લેવાનો, બસ તો મફત ખાવાનું. તો એ પાલો પેલો સટાપટાળો સોપડો લાય, મેનુ લિસ્ટ મગાવી, આમ કરીને આંગળી ફેરવવા માંડ્યા, આ કે આવા દો. બોલો બાજરાનો રોટલો ને આઈસ્ક્રીમ ભેળો કરીને ખાતો, અને ખાવા વાળા તમારા ગામમાં તો ખબર નથી, નકર આવો. અમુક તો એવા ખાવા વાળા, હમણાં એક દીકરી લગ્ન કરીને હારે આવી, એને જોયું એની નડનબા રોટલા ગળતા, એની દીકરી એની નડનબાને કીધું કે નડનબા લાવો રોટલા હું ગળું. એની નડંદે કીધું ભાભી તમે પેલા જુઓ, ઘરની રૂઢી જુઓ, ઘરના નિયમ જુઓ, ખાવા વાળા જુઓ, પછી આખી જિંદગી તમારે જ કરવાના. કે ના રોટલા તો હું જ ગળીશ. તો નડનબાએ કીધું આવો ભાભીમાં. ભાભી રોટલા ગળવા માંડ્યા, નડનબા ઉપાડવા માંડ્યો, અને 12 રોટલા ગળ્યા 12. આમ તો શરીરે પરસેવો વળી ગયો, ખાડું આ ધંધો હમણાં ન કર્યો હોત તો સારું. 13માં લોટનો ગળ્યો હાથમાં હતો ને વળી પાછા નળંદા, એટલે ભાભીએ કીધું એ નળંદા બાર કેટલા મહેમાન જમવા બેઠા. પેલી કે કોઈ નહીં, મહેમાન તો છે જ નહીં. કે તો આખા ઘરના બેડા જમવા બે ગયા. પેલી કે ના ના એકલો ખાય. પેલી ભાભી થી રહેવાનું પછી કે નળંદા તમે એ તો કયો, આ એક આરે 18-18 રોટલા ઉલાળી જાય ખાવા કોણ બેઠો. પછી પેલી નળંદે હળવે કરીને કીધું કે ભાભી એ તો જે તમને પૈણી લાય ને મારો મોટો ભાઈ લાધો. પેલી ભાભીએ લોટલો મેલી અને નળનને કીધું કે નળનબા તારો ભાઈ લાધો, એ આજથી મારો હગો ભાઈ લાધો. બોલો તાજ
આજ હોટલ માં જમીન બે દાદા ફરવા નીકળ્યા, એમાં 32 માળ ના બિલ્ડિંગ, એમાં એક બરાબર બે ડોહા 32 માળ ના બિલ્ડિંગ ની સામે જઈને ઉભા રહ્યા. એમાં સામે લિફ્ટ બન્યો કે લિફ્ટ નો દરવાજો ખુલ્યો, 80 વર્ષના દાદા ચડ્યા, 10 મિનિટ થઈ લિફ્ટ નો દરવાજો ખુલ્યો, 18 વર્ષનો દીકરો એઠે ઉતર્યો, બીજી વાર લિફ્ટ નો દરવાજો ખુલ્યો, 60 વર્ષના માજી ચડ્યા, લિફ્ટ નો દરવાજો બંધ થયો, 10 મિનિટ થઈ લિફ્ટ નો દરવાજો ખુલ્યો, 16 વર્ષની દીકરી એઠે ઉતરી. આટલું બાળીને પછી તો ડોહા નક્કી થઈ ગયો, પછી તો હિન્દીમાં ઠપકારવા માંડ્યા, દેખ ભુરા દેખ, મુંબઈ મેં જુવાન થવાના મશીન આયા હે દેખ. પેલો કે આપણે જવાના હે નહીં, કે આપણે નહીં જવાના, નગર ઘેર પાછી ડોશિયું ઓળખે કે નહીં, કે તો પેલા કે ડોશિયું કો લાવના હે, ઉનકો જુવાન કરના હે, પછી આપણા વાળા પહેલી ગાડીમાં ઘરે આવી ગયા કે એ ગલી રૂડી તૈયાર હો જાઓ. ગલીમાં કે પણ હું છે મારા રોયા, અરે કે મુંબઈ મેં જુવાન થવાના મશીન આયા હે. ગલીમાં કે મુંબઈ થવાના મશીનો, અરે અમને નજરો નજર ભાળે. બે ડોશિયું કાખમાં પોટલા દબાવીને લિફ્ટની સામે લાઈન ઉભા રાખ્યા, પાછા સલાહ દે, દેખો ઇસકે અંદર જવાના હે, દરવાજા બંધ થઈ જાય બિને કા નહીં, અને એક જણે કો 15 મિનિટ લગતા હે, તું બે જણી હો તો વધી વધીને અડધો કલાક લગેગા, અમ ઇધર ખૂણા ઊભા હે. બે ડોશન લિફ્ટમાં નાખી, લિફ્ટે બે ડોશન ચોથા માળે કાઢી નાખ્યું, અહીંયા તું દવાખાનું બધા માણો કેસ લખાવા લાઈનમાં ઊભા, બે ડોશીઓ ઊભી, એટલે એમનો નંબર આવ્યો, એટલે કમ્પાઉન્ડરે પૂછ્યું ક્યાં કરના હે. હવે હું કેવું, કયો ગલીમાં કે તું કે, રૂડીમાં કે ના તું કે, તારા ડોહો લાયા તા, બોલો બોલો ક્યાં કરના હે. પછી અમાર ગલીમાં શરમાતા શરમાતા બોલ્યા, બેટા જુવાન થવાના હે જુવાન. પેલો કે મારો એઠી ઉતરો ઉતરો એઠી. હા, બે ડોશ્યુ દાદરેથી એઠી ઉતરે, પણ બે ડોહા લિફ્ટના દરવાજા માથે નજર માંડીને બેઠેલા. 20 મિનિટ થઈ લિફ્ટનો દરવાજો ખુલ્યો, બે જુવાન નર્સ બેનો એઠી ઉતર્યો, ભાઈ ભાઈ. પેલો કે દેખ ભુરા દેખ, જુવાન તો હોતી હે પણ કપડા બી બદલ જતા હે દેખ. પેલો કે આ કપડા તો બદલ જાતે પણ બસકે કા પાકીટ હો ગયા હે દેખ. બે નર્સ બેનો નીકળીને બે ડોહા પાસા વાહી થઈ ગયા, ગલી રૂડી ગલી. પેલી કે વોટ ગલી રૂડી. પેલો કે જો તારી માઓની ભાષા હોય ફરી ગઈ. આમ વાતો કરતા હતા, બે ડોહા બે ડોશી એઠે ઉતર્યા. ડોહાન કે મરો મુવા, આ જુવાન થવાનું મશીન નથી, આ તો વગર દાદરે અધર ચડવાનું છે સાહેબ. એમ આપણી આખી જિંદગી વેમમાં ન જાય ને એનું બહુ ધ્યાન રાખવું સાહેબ. અને માય માં ભગવતીના દરબારમાં હું તમે મળ્યા છીએ, માં જગદંબાના દરબારમાં હું તમે મળ્યા છીએ. અમે માં ભગવતી આ સધીનો પ્રસંગ છે, મારો વિનુભા જેવો ભુવોજી હાજર છે, અને માય જ્યારે આ માના ગુણગાન ગાવા છે. આજ અમે ઝાલાઓ બેઠા છે, આજ તમારા ગામમાં સધીમાં પધારી રહ્યા છે, તો અહીંયા મારે માની ચુંદડી ગાવી છે ને માની ચુંદડી, તો અહીંયા હું ભગવતીની ચુંદડી ગાઉં. જે ઝાલા મકવાણાને પોતાના નામથી ચુંદડી ગભરાવી હોય, ફક્ત 500 રૂપિયા, ફક્ત 10-15 મિનિટમાં ચુંદડી પૂરી કરી દઈશ, વધારે નહીં તો 11 નામ તો આવવા દેજો. હા ભાઈ, માતાજીની, અને આજે રોકડા ન લાવ્યા હોય તો કાલે જમા કરાવી દેજો, આ તમારી પોતાની જવાબદારીથી. એક કાગળમાં મને નામ લખીને આપજો. હા ભાઈ, જેને જેને પોતાના નામે માતાજીની ચુંદડી ગભરાવી, એક કાગળમાં નામ લખજો. ઝાલા રામુજી અમથાજી, એક કાગળમાં નામ લખી રાખજો ભાઈ. આ માતાજીની બહેનો તમે પણ ચુંદડી ઓઢાડી શકો માતાજીને. રામુજી અમથાજી ભાઈ નામ લખજો એક કાગળમાં, બધા સ્વયંસેવકો આપણા એક કાગળમાં નામ લખો અને એ ચિઠ્ઠી મને આપો. ફક્ત 500 રૂપિયામાં માં સધીની ચુંદડી અહીંયા તમારે ધરાવવાની છે. પહેલા ઝાલા રામુજી. એ આસમાના રંગની ચુંદડી રે, ચુંદડી ઓઢાડવાની છે.
જેને મારી માઈ આપી હોય એ પોતે અહીંયા પોતાનું નામ જાહેર કરજો અને તમારા નામથી ચુંદડી ઓઢાડવાની છે. જય હો. શરૂઆત કરી દીધી છે. એ મારા જડી બેનો ડાડે માને ચુંદડી રે રંગ ચુંદડી રે માની ચુંદડી લહેરા. એ મારા દશરથજી જોરદાર તાળી પાડો ભાઈ. બેચરપુરા જ્યારે માતાજીની પ્રતિષ્ઠા થઈ ત્યારે કમિટીના બધા સભ્યોને આપણે વચન લેવડાવ્યું. જય હો. છ નામ હવે બાકી રહ્યા, પાંચ નામ આવી ગયા છે. થોડી ઝડપ રાખજો. એ રંગ લાગ્યો ચુંદડીએ રંગ લાગ્યો ઘેરો ઘેરો ચુંદડીએ રંગ લાગ્યો ખડી ચોકડી નો હાઈવે. સાંભળજો બેનો, ઠાકોર સમાજ ની દીકરી કેવી હોય. પાટણ થી ખડી ચોકડી નો હાઈવે બન્યો. સર્વે થયું. કોન્ટ્રાક્ટર અહીંયા લીલાફઈ નો લીમડો છે. કોન્ટ્રાક્ટર જેસીબી લઈને આવ્યો લીમડો પાડવા. સાહેબ એના જેસીબી તૂટી ગયા. કોન્ટ્રાક્ટર થાકી અને એને રજૂઆત કરી કે ભાઈ મારે રોડ કરવો નથી. કે કેમ? કે કનેહરામાં ઠાકોર સમાજ ની દીકરી લીલાફઈ છે ને એનો લીમડો છે, મારા મશીન તૂટી જાય છે, મને નુકસાન થશે. અને ઈ વખતે સરકારે સાહેબ સર્વે કર્યો તો ને, હમણાં સુધી તમે જોજો સાહેબ, જે આ લીલાફઈ નો લીમડો હતો ને અહીંયા સરકારને રોડ ને વળાંક આપવો પડ્યો તો ઠાકોર સમાજ ની દીકરી આવી હોય સાહેબ. ઈ દીકરીઓને એ મારા શિવાજીઓ ઢાડે માને ચુંદડી રે રંગ ચુંદડી રે માની ચુંદડી લે.
लाल कोहंबल तुंदड़ी, लाल कोहंबल तुंदड़ी ने दुखली आली बा, लाल कोहंबल तुंदड़ी ने दुखली आली बा। तेज बड़े आकाश मां, तेज बड़े आकाश मां ने जड़ा था, माड़ी मां रमवाया मेरे, सधी मां रमवाया मेरे, माड़ी मारो रमवाया मेरे, सधी मां रमवाया मेरे मां। पीर नो मेड़ो रणु जे बराय, रोम झूम
जसर सुदाद जंकर महाराज याज तांडव नाथ ए मारो भोलो महाराज याज तांडव नाथ हाँ ટૂંક જ સમયમાં એસબી હિન્દુસ્તાની ચેનલની ટીમ અહીંયા આવી રહી છે. ટૂંક જ સમયમાં ફુમતારજી પધારી રહ્યા છે. હાલ
હાલો 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 बोल श्री सदी मात की जय गोगा महाराज की जय सिद्ध रामदेव जी महाराज की जय अपने अपने मात पिता गुरुदेव की जय प्रेम से बोल सब पार्वती पति हर हर महादेव हर अने अवारुडा डेर गाम नी पावन धरती पर मां सदीना प्राण प्रतिष्ठा महोत्सव नो सुंदर मजानो कार्यक्रम होय ने मारे मां ने याद करीने गावुं होय त्यारे नमो मंगलारूप मोगल माता आशीर्वाद हमने घड़ा फड़िया से मारी सती माना I'm gonna make it.
હલો હલો અહીંયા જે આપણા મહેમાન કલાકાર જેમને તમે રાહ જોતા હતા સ્ટેજ ઉપર પધાર્યા છે, અહીંયાથી અમારે ઈશ્વરભાઈએ બહુ જબરજસ્ત જમાવટ સાહિત્યની વાતો. પણ ખાસ મિત્રો એક વાત એ કરું છું, અહીંયા સ્ટેજ ઉપર સ્વયંસેવક મિત્રો હા ચા આપજો, અહીંયા અમારે સ્ટેજ ઉપર ચા એની વ્યવસ્થા કરજો. વાહ હા મહેમાનોને ચા પાણી કરાવો. બહુ સારી રજૂઆત અહીંયાથી અને એક ભાવથી બધા બેઠા છો. માનો ખોળો આજે મને તમને ભજન આનંદ કરવા માટે કરીને મળ્યો છે. પણ મિત્રો અહીંયાથી જે કઈ વાત થઈ જાય, કોઈ ભજન કોઈ લોકગીત હારું એની મજા છે, જેનાથી મને તમને આનંદ મળે એની મજા છે. મિત્રો જે પણ અહીંયા કાર્યક્રમમાંથી રજૂઆત થાય એનાથી આપણને આનંદ મળે, કારણ કે આનંદ છે ને પરમાત્માનું સ્વરૂપ છે. કવિ કહે છે કે હસમુખા અને હેતાળવા આવો તો મરકીને કાઢે વેણ, કવિ કે એને કાંટો ન લાગજો ભલે હોય પારકા શેણ. જે માણસના મોઢામાંથી 24 કલાક આનંદ નીકળતો હોય એ માણસનો ભરુહો કરાય, હસતો ન હોય એનો ભરુહો ન કરાય મિત્રો. એટલે એવા આનંદમાં આપણે બધા અહીંયા આનંદથી બેઠા છો. પણ ભગવતી સધી માતાજી એક એવી શક્તિ છે જેનું નામ તમે હું લઈએ સાહેબ મન પ્રફુલ્લિત થઈ જાય. અને આવે ભગવતી હૈયાથી કરીએ આકલો તો ઢીંગલું ચિત્ર હોતું ધૂણે, હૈયાના ભાવથી એને યાદ કરીએ, હૈયાના ઉમંગથી એને યાદ કરીએ તો ભગવતી મળે મને તમને. અને એવી શક્તિ છે સાહેબ એની જીરવવાની તમારામાં તાકાત હોવી જોઈએ. એક પ્રસંગ મારે અહીંયાથી કહી એ પછી આપણે અહીંયા જે હા એ પછી આપણે અલકાબેનને સાંભળવા છે. પાટણવાળાની પવિત્ર ધરતી છે સાહેબ, જગતના કલાકારો જે કહેવું હોય એ કહેતા ભલે ભલે કહેતા હોય સાહેબ, આ ધરતી મારીને તમારી વાંઝણી નથી. એટલા સુરવીરો એટલા દાતારો એટલા ભક્તો એટલા સંતો આ ધરતીમાં થઈ ગયા છે જેની જગતને નોંધ લેવી પડી છે સાહેબ. યાદ કરો એ સમયને જે દિવસે પાટણના રાજગાદી પર સિદ્ધરાજ જયદેવસિંહના રાજ, કાશી થી કર્ણાટક અને માંડવી થી માલવદેવ સુધી એમ કહેવાય છે કે જેનું રજવાડું વિસ્તરેલું સૌરાષ્ટ્ર કચ્છ અને માલવો, જેને લાટ પણ નમતા હતા મુંજાલ ને ભટકાક સંગ રણનીતિઓ રચતા હતા, એ સિદ્ધરાજ માતા મીનળ જાયો અને વીરતા જય શહેરી વાતો ધરા ગુજરાતની જ્યાં ખમીરતા ખણકી રહી. એ પાટણની ધરતી અને એ સિદ્ધરાજ જયદેવસિંહનું રાજ બરોબર એમ કહેવાય છે કે તપે. અને આ ભગવતી મહાકાળીના મનમાં એક દિવસ વિચાર આવ્યો તો મારે સિદ્ધરાજનું પારખું લેવું છે. પણ વડીલો અહીંયા બધા સમજદાર બેઠા છો એટલે વાત કરું, પારખું કોનું થાય કે કાચ કથિર અને અધુર નર એને કશીએ ના ઉપજે પ્રેમ કસોટી તો સજન સહે કાતો હીરા અને કાતો હેમ. જેવા તેવાના પારખા ન થાય, કસોટી સજન સહે કાતો હીરા અને કાતો હેમ. અધુરિયા માણસના પારખા લેવા જાવ તો એમાં ઊણો ઉતરી જાય, કાચનું પારખું ન લેવાય સાહેબ તૂટી જાય, પિત્તળના પારખા ન લેવાય કાળું પડી જાય,
કસોટી સજન સાહેબ કાં તો હીરા અને કાં તો એમ સજન માણસને કસોટી કરવા નીકળો તો સાહેબ એમાં પાર ઉતરી જાય. ભગવતી મહાકાળીના મનમાં વિચાર આવ્યો કે મારે સિદ્ધરાજનું પારખું લેવું છે. એ બરોબર એમ કહેવાય છે કે પાવાના ડુંગરથી ઉડાણ પડે, હરડાટ કરતી પાટણના પાધરમાં ઉતરે, બાર વર્ષની બારોટની દીકરીનું રૂપ લીધું એ દિવસે ભગવતીએ. એના તેજપુંજનો પાર નથી, બાર વર્ષની બારોટની દીકરી બનેલી છે. પાટણ મધબજારમાં એમ કહેવાય છે કે રાત ભાગીને બે કટકા થઈને પડી છે, હાથ હાથને હુજેને એવું અંધારું છે. અને આ બરોબર પાટણના બજાર મધ્યથી એમ કહેવાય કે સડપ 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 ડગ મારતી મારતી આજનો જે પૂર્વ દરવાજો છે ને અહીંયા આવી અને દરવાજાનું કડું ખખડાવીને જગદેવ પરમાર બોલ્યા છે, કોણ છો? કે બારોટની દીકરી છું. કે માં આટાણે આવવાનું કારણ કે મારે સિદ્ધરાજનું પારખું લેવું છે, દરવાજા ઉઘાડી દો કે દરવાજો ન ઉઘડે. કારણ કે દરવાજાની ચાવીઓ તો સિદ્ધરાજના ઓશી કે પડી છે. મધરાતનો સમય છે, રાજનો નિયમ છે કે દરવાજા નહીં ઉઘડે. કે મારે સિદ્ધરાજનું કામ છે કે પણ હું કામ છે કે એનું પારખું લેવા માટે કરીને આવીશ. પણ પારખામાં તારે એવું તે શું જુએ છે? અને એ દિવસે બાર વર્ષની બારોટની દીકરી બનીને આવેલી ભગવતી મહાકાળી કહે છે કે હે જગદેવ પરમાર, મારે સિદ્ધરાજનું મસ્તક જુએ છે, હું તો એનું મસ્તક લેવા માટે આવી છું. અને એ દિવસે ખડ ખડ ખડદાંત કાઢતો કાઢતો વીર પુરુષ જગદેવ પરમાર કહે છે કે માથું જોઈતું હોય એમાં અવંતીનાથને ન જગાડવાનું હોય. હે, માથું જોઈતું હોય એમાં અવંતીનાથને જગાડવાનો ન હોય, માથું જોઈતું હોય એમાં પાટણપતિને જગાડવાનો ન હોય. કે તો કે માથું તો હું જગદેવ પરમાર આપી દઉં, કે તું આપી દે કે હું આપી દઉં. મને તમને વાત કરતા વાર લાગે, મેનમાંથી તરવાર બહાર થાય. એક હાથે મસ્તકની કેહવાળી પકડીને એક ગણ કે મસ્તક ઉતારી અને બાર વર્ષની બારૂટની દીકરી બનીને આવેલી ભગવતી મહાકાળીના હાથમાં મસ્તક આપી દીધું. પણ ત્યાં તો થર 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 કાળકા કંપા મંડાડી ભાઈ, અને અહીંયા હર્ષિતે જઈ અને સિદ્ધરાજને જગાડીને એટલું કીધું તું કહે અવંતીનાથ જાગે છે બાપ, કે ભગવતી હું થયું? કે કાળકાએ કાળો કેર કર્યો. શું બન્યું? કે જગદેવ પરમારનું મસ્તક લઈ અને કાળકા દરવાજે ઊભી છે. એ મોજડી પહેરવા ખોટી નહોતો થયો અને ગડગડતી દોટ દઈ આવી અને જુએ તો એક બાજુ જગદેવ પરમારનું ધડ પડ્યું છે અને એક બાજુ જગદેવ પરમારનું મસ્તક લઈ અને બાર વર્ષની બારૂટની દીકરી બનીને આવેલી મહાકાળી ઊભી છે અને આવીને ઠપકો દીધો કે એ ભગવતી ગાંડી થઈ, તને શરમ ન આવી મારા દરવાજનું માથું લેતા? ત્યારે બાર વર્ષની દીકરી બોલે છે કે તારો દરવાન દરવાજો નહોતો ઉઘાડતો કે ગાંડી થઈ? કેમ કે પાવાના ડુંગરથી માંડી અને પાટણના ફાધર સુધી કોઈ ગઢ ન નડ્યો તને, કોઈ દરવાજો ન નડ્યો, કોઈ કોટ ન નડ્યો, તને મારો દરવાન નડે છે? કે તારો દરવાન દરવાજો નહોતો ઉઘાડતો પણ કે હું કામ હતું? કે તારું માથું લેવા માટે કરીને આવી હતી? કે માથું જોઈતું હોય તો સિદ્ધરાજ આપવા માટે કરીને તૈયાર છે? અને એ દિવસે ભગવતી મહાકાળી બોલે છે કે તારા માથાની જરૂર નથી, કારણ તારા પારખાની જરૂર નથી સિદ્ધરાજ, યથા રાજા તથા પ્રજા. જે રાજાનો દરવાન આટલો ક્ષત્રિય વટવાળો હોય એ રાજાના પારખા ન લેવાના હોય, વરદાન માગી લે. અને એ દિવસે સિદ્ધરાજ જયદેવસિંહે વરદાન માગ્યું હતું કે પહેલા જગદેવ પરમારને હજીવન કર. એ જગદેવ પરમારને હજીવન કરી અને પછી સિદ્ધરાજે કીધું હતું કે એ ભગવતી મહાકાળી, આ માં કરી કે શરીયાડ સિંદુર રાતી નકે નક વેસળ વાળી સોહાતી ઓઢી ચુંદડી પંચ રંગી વિશાળી મહાકાષ્ટ ભાગે ભજો માત કાળી ધરા ખડક ખાંડા ત્રિશુળ દેવી સોહિય બાજે ડાક ઘંટા તણા નાદ મોહિયે પાય ઘુંઘરી બાજતી હાથ તાળી મહાકાષ્ટ ભાગે ભજો માત કાળી. હે ભગવતી, તું કાળકા જો વરદાન આપતી હોય અને હું સિદ્ધરાજ જો વરદાન માગતો હોઉં તો બીજું વરદાન એ માગું કે જે દરવાજે જગદેવ પરમાર ચોકી કરે એ દરવાજે આજથી ખુદ કાળકા ચોકી કરે, આ સિવાય બીજું કઈ જુએ નહીં. સાહેબ એક ડુંગર વિનંતી કરું કે ઘરનું આંગણું છે, ક્ષત્રિય સમાજ સામું બેઠો છે, તો એવો દોર લઈ એમને જે ગમે મોજ આવે એવો દોર લઈ આપણી સમક્ષ એક જબરજસ્ત તાળીના ગડગડાટથી વધાવી દઈશું. બેન શ્રી અલકાબેન સાજિંદા મિત્રો હાજર થાય સ્ટેજ ઉપર, સંગીતકાર મિત્રો આવે. હા
એટલે એવી મોજ છે અહીંયા. અને એક ભાવથી બધા બેઠા છો. અને અહીંયા તુર ત્રાસા બજે, ગોરુ નોબત ગડે, જન્મભૂમિને દુશ્મન દબાવે, જંગ જાહેર કરે, મધ્ય મેદાનમાં ધુંધદળ ધોમ ધોણી દખાવે, અને રણતણા રાગની કાળ હાકલ પડે, બાજવાને કાજ વડિયા બોલાવે, દેશના ભક્ત જમજૂત ક્ષત્રિયને પછી એને જીતવામાં સ્વાદ ન આવે, એવા અહીંયા ક્ષત્રિયો બેઠા છો સાહેબ, જેને એમ કહેવાય છે કે સમાજ નહીં પણ સનાતન ધર્મની ધરોહર કહી શકાય. ચાર વર્ણની જે વ્યવસ્થા કરી છે એમાં ક્ષત્રિય એક એવો સમાજ છે કે જેના માટે માત્ર ને માત્ર રક્ષણનો ભાર હોપવામાં આવ્યો છે સાહેબ. અને એ સમાજ જ્યારે હામું બેઠો છે ત્યારે અહીંયાથી બેનને વિનંતી કરીએ, તાળીઓના ગડગડાટથી વધાવી દઈશું. કાનુડા તારી મોરેલી, કાનુડા તારી મોરેલી, હે મારા રુદ્રે છૂટી ગઈ, એવા સુતા ઝગાડા નાના કાલે મરી જા, હું તો વરુ મારા ગિરધર ગોપાલ ને મારો ચૂડલો અમર થઈ જા. અને એવા કૃષ્ણ પરમાત્મા ને મારે યાદ કરવા છે ત્યારે, હે નંદ લાલા ને માતા યશોદાજી હાંભરે, નંદ લાલા ને માતા યશોદા
થોડા પણ ભાવિક ભક્તો બેઠા છે. માં સતીના નામની તાળી પાડવાની છે. માં સતીમાં વિશ્વાસ હોય, એના નામે ભરોસો હોય, તો દરેક ભાવિક ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે માના નામની તાળી પાડો.
હલો 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 એક વાર વડીલો માતા બહેનો ને નંબર વિનંતી કે માતાજીને જે બોલાવીશું બે હાથ ઊંચા કરી ભાઈ અવાજ આપો થોડો માતાજીનો જય ઘોષ કરવો છે મારો નહીં હો એટલે કાલે સવારે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એટલે અત્યારથી આપણે માતાજીનો જય ઘોષ કરવો છે માતાજીનો બે હાથ ઊંચા કરી બોલો શ્રી સદી માત કી ચોસઠ માત કી આભાર આપણા સૌના લોક સાહિત્યકાર ઈશ્વરભાઈ ચૌધરી સાહેબનું સન્માન કરવા માટે હું આપણા ભુવાજી વિનુભાને વિનંતી કરું કે તેમનું સાલ ઉડાડે સન્માન કરશે ઝડપથી આવી જવા માટે વિનંતી ત્યાર પછી અહીંયા એસબી હિન્દુસ્તાની ગ્રુપ બધાએ લગભગ ખૂબ એમને જાણીએ છીએ એવા આપણા મહેન્દ્રસિંહ ઉર્ફે ફૂમતાળ કાકા પરચી પરચી એમની આખી ટીમ છે એમને આપણે પણ થોડાક એમનું રમીક સોંભળવાનું છે એટલે ખૂબ શાંતિ જાળવજો ખૂબ મજા આવશે આપણે બધા યુટ્યુબ પર જોતા જ હોય છે એટલે આજે આપણે એમને રૂબરૂ સાંભળવા છે જોવા છે ખૂબ મજા આવશે ધન્યવાદ બેનશ્રીનું સન્માન કરવા માટે જગદીશભાઈને વિનંતી કરું કે એમનો કોઈ બેન વધુ ને એ દીકરી આવી જા બેટા એક એક દીકરી આવી જા સાલ ઉડાડી આપણી દીકરી એમનું સન્માન કરશે ત્યાર પછી આપણે બધા કલાકારો તબલા વાળા બેન્જા વાળા મંજીરા વાળા ગૌતમ બારોટ નું સન્માન કરવા માટે રમેશભાઈ ને વિનંતી કરું કે તેમનું સાલ ઉડાડી સન્માન કરશો તાળીયાથી વધાવી છું બધા આભાર ત્યાર પછી શાબ્દિક બધાનો સાલ ઉડાડી સન્માન કરવા માટે જતુભાઈને વિનંતી કરું છું ત્યાર પછી આપણે ભરતસિંહનું સન્માન કરવા માટે જગદીશભાઈને વિનંતી કરું કે તેમનું સાલ ઉડાડી જગદીશભાઈ સન્માન કરશો તાળીયાથી વધાવશો ત્યાર પછી મહેન્દ્રસિંહ ઉર્ફે ફૂમતાળ કાકાનું સન્માન કરવા માટે રમેશભાઈને વિનંતી કરું કે આ બજાવો થોડા દેખો નજીક આવો તાળીઓથી વધાવીશું આપણે બધાને ખૂબ હાળ છે ત્યાર પછી એમના લાલ કાકા કાકા કરતા હોય છે રાય હું નામ છે એમનું દશરથ છે એમનો રમેશજીને વિનંતી કરું કે એમનું સન્માન કરશે અરે કરો ને બધો નહીં તમે તાળીઓથી વધાવીશું ત્યાર પછી વાઘુબા હા બદરીજો કાકો બદરીજો જગુબાને વિનંતી કરું કે એમનું પણ સન્માન કરશે લાલબાનું સન્માન કરવા માટે વિનંતી કરું જદુબા એમનું સાલ ઉડાડી સન્માન કરો હવે વિનંતી કરીએ આપણે એસપી ગ્રુપ હિન્દુસ્તાની કે થોડુંક આ ઓડિયન્સને ખૂબ મજા આવે એવું થોડુંક રમૂજી આપના કેલી ગેલી ભાષામાં જે તમને જે રમૂક કરો છે કરવા માટે વિનંતી થોડાક અહીંયા આવી જો દશરથજી Thank you.
જય બોલાવો બોલીએ શ્રી સધી માત કી જય બોલીએ શ્રી ચોસઠ માત કી જય બોલીએ શ્રી પૂર્વા ભાઈ માત કી જય મુડામ કે આવા તો આગળ તો નથી બોલીએ શ્રી હરસિંહજી માત કી જય અહીં આ તો પછી ના મેળાવે એમ આ માતાજી ને લીધો તો હેડતા હોય વાત કરો તો જો જાય બોલાવતા નથી અને આવો સરસ મજાનો અવસર હોય અને અમારા પરમ મિત્ર એવા મંગાજી અને જગદેવજી એમના આમંત્રણને માન આપીને અમારી એસબી હિન્દુસ્તાની અહીંયા ટીમ પધારી હોય તો તમામ ભાઈઓ અને બહેનોનો ખૂબ ખૂબ આભાર અને મા સધીને યાદ કરીને બે લીટી ગાવી ત્યારે Oh,
બોલ્યા ચમ એટલે હું લઈને આવતો મન હું ત્યાં બોલ્યા અરે બોલું લઈ જઈશ જાય છે એમને પૂછતો નથી અરે કાકા ઘેર થી ગુજરાત તમે બોલ્યા છે અને નો મારું આલો તમે અરે મેં કીધું વિવાહ નો પ્રોગ્રામ થાય તો સંતવાણી હતી આપણે એ ફૂમતા કાકા મારી વાત આપડો તમને ગામ માં એક વાત થઈ ખબર પડી અરે મારી વાત આપડો ગામ માં વાત જેવી થઈ છે મફુ કાકા વાત જેવી ફોડાઈ કે ફૂમતો કાકો જો એ રખડવા હાથે પડ્યા છે રાવણા માં કહું માના લેટવા થઈ ગયા છે અલ્યા ભાઈ વાકણ કે કહું બાપ આવ્યો મને આપડે મારી વાત આપડો જગદીશજી ના છોકરા નું નામ પાડવાનું છે ઓવે જગદીશજી ના છોકરા નું તો એને ગમે તો આપડે પાડે ના ગમે છોકરા પાડે પછી બરોબર છે
હેલો, એકવાર ભાઈ આપણે પિન્ટુબા માટે જોરદાર તાળી પાડો બધા, જોરદાર તાળી, દરેકને વિનંતી, જબરજસ્ત તાળી પાડજો, આમ નહીં યાર બે હાથ ઊંચા કરીને તાળી પાડો એટલે એને મજા આવે, હા એમ, યે બાત, આવી મોજ છે. મને ભુવાજીએ ખાસ આગ્રહ કર્યો છે કે પિન્ટુબા આવે એટલે વળી પાછા એકવાર સધીમાને યાદ કરવા છે, પછી આપણે ફૂમતાળ કાકાની મોજ કરીએ. આ એવું સરસ ગ્રુપ છે અને ખરેખર ભાઈનો એક ખાલી મેં દ્રષ્ટિ માંડી સાહેબ એક સ્ટેજ ઉપર આવે છે એ ભાઈનું નામ શું મને ખબર નહીં, પણ એના હાથમાં માઇક આવે ને એટલે તરત સાહેબ એ ફૂમતાળ કાકા થઈ જાય છે. આ એની વિશેષતા છે. જોરદાર તાળી પાડો. કારણ કલાકાર છે ને એ જન્મથી જ હોય. આમાંથી બીજાને કયો નહીં કરી શકે, આમાંથી હજારો માણસ છે ને કોઈને કયો નહીં કરી શકે, એ એને જ આવે. કારણ કે એ એ એ ગયા જન્મનો કોક એવો આત્મા હશે ને સાહેબ. એટલે એ એ ભાઈ માટે જોરદાર તાળી પાડો ભાઈ, જોરદાર. ખાલી એના હાથમાં માઇક આવે ને તરત, અને ત્યાં સુધી બિલકુલ સાહેબ કોઈ જરાય એને પેલું નહીં કોઈ, પણ આ માઇક હાથમાં આવે ને પછી એના અંદરનો કલાકાર જાગી જાય છે સાહેબ. એટલે ખાસ મને સધીમાનું વધામણું ફરીથી ગાવા માટે ભુવાજી અને બધા દરબારોએ આગ્રહ કર્યો છે. તો એકવાર આ પેલા પિન્ટુબાનું સન્માન અહીંયા આપણે થઈ રહ્યું છે. જબરજસ્ત તાળીના ગડગડાટથી વધાવી લો ભાઈ, તાળી પાડો જોરદાર, જબરજસ્ત તાળી. અને અહીંયા માને ફરી યાદ કરીએ બરાબર. અને હવે પિન્ટુબા અહીંયા આવી ગયા છે, આપણું ફૂમતાળ કાકાનું ગ્રુપ પણ આવી ગયું છે. તો માતાજીના વધામણા કરું, થોડા હાકલા પડકારા રાખજો બરાબર, હાકોટા કરજો થોડા એટલે અમને મજા આવે, પણ માપના માપના કરજો. કારણ કે દરબારો છો, બહુ દબાઈને હાકોટો કરશો ને તો અમુકને તકલીફ થઈ જાય બરાબર ને. એટલે એ માતાજીને અહીંથી ફરીથી યાદ કરીએ ત્યારે. હે માએ માએ મા, એ મારા વિનુ ભાને મળવા વાળી, મારા ઢેરના પાદરમો બહેણો કરવા વાળી, એ મા, એ બા, એ માડી તારો હો મૈયો કરા,
जीवन जीव्यू कहेवाय पिंटू भाई आवज कहेवाय नगले होकड़ बंधाय ना लेर करावे भाई मजा मौज करावे भाई लेर करावे भाई मजा मौज करावे भाई मारा ढेर बमनी ढेर बमनी माता लेर करावे भाई अने पिंटू भाई अमारे मेहसाणा थी अहीं पधार्या छे અને આવો એક મરદ માણસ બેઠો હોય અને એના માહોલમાં જ્યારે આવી મોજ આપણે કરીએ છીએ ત્યારે મને મેઘાણીના શબ્દો યાદ આવે એ હાવજ ગરજે વનરાવન નો રાજા ગરજે ગિરકાંઠા નો કેસરી ગરજે અહીરાવતપુર નો અળી ગરજે મોફાડી માં તેલો ગરજે જાણે કો જો ગંદર ગરજે जाने को
जो गंदर गर्जे क्या क्या गर्जे बाबल ना दादा माँ गर्जे अपने हुमता भाने खूब मानवाना से प्यारे छेले मारी जोत का लंबा तू जगदंबा यार यंबा ये श्री बदनम जड़ंबा संजबंबा से जगंबा को खरियो से यदा कंबी रहा कंबा छेले बता ताली नो ताला भी हो भाई मने छेले पापा राम सीता राम सीता राम जय सीता राम अरे सीता पापा राम सीता राम सीता राम जय सीता राम तुम्हारी जय जय हो राम पीर तुम्हारी जय जय हो राम पीर तुम्हारी अने दरेक ने बे बे हाथ ऊंचा करीन दरेक ने ताली ओ मां सती ने याद करवी छे सती मानी सती माडी तुम्हारी जय जय हो सती मानी तुम्हारी जय जय हो सती माडी तुम्हारी जय जय हो सती माडी तुम्हारी ફૂમતાળ કાકા ને વચમાં અટકાયા હતા વળી પાછા મહેન્દ્રસિંહ એ જ્યારે અહીં બેઠા છે ત્યાં સુધી જ મહેન્દ્રસિંહ એના હાથમાં માઇક આવે ને આ જન્મજાત કલાકાર છે સાહેબ એટલે એકવાર અમારા આ ફૂમતાળ કાકાના ગ્રુપને જોરદાર તાળીના ગડગડાટથી વધાવો ભાઈ જબરજસ્ત આમ નહીં યાર તાળી પાડો આપણા બાજુના છે અને YouTube ઉપર મોજ કરાવી બે હાથ ઊંચા કરી જોરદાર તાળી પાડો ભાઈ જય હો હલો હલો ઈ કો છો કરો આજો હેલો હેલો તેને માઇક માં એક ઓછો રાખજો હે ભાઈ હે માગો મે ચોકન મને ફટકડી કીધું મને કે આ મારો છો મો ઘેર થી હેડો તન્નો મારા જેણ જેડે હેડો આવ્યો છે મને કે તમે ફટકડી ગોતો ફટકડી ગો એ ડોહા અલે શરમ કરકી લગી રાખા ગોમ વચ્ચે નોમ પાડે છે તું મારું ગોમ વચ્ચે નોમ નથી પાડતો અલે ગાડી માં વાત પૂરી થઈ ગઈ હતી તો અલે હરીબા તમા ડોહન મુ બેડાના તો ભેડા રમેલા થા ઓવે માર કાકા તું એકોર તો જમ અલે એકોરવાની વાત નથી મુ
તમાર ડોહોન મો અમી બધા નાના મોટા ભેળા થેલા થઈ યાર આ કહો તો શું માર કાકો તારથી નાના હતા એ ફૂમતા કાકા મારી વાત આપડો આપણા આખો દાડો ફટકડી 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 ના કેમ એક વાર કેગી પણ હંભળાય છે એક વાર ચાર વાર જો કેવા ના વતારે ફૂમતા કાકા હવે ફટકડી ના કહેતા આજે ફટકડી ને કહું અને તમારે મારી વાત તમારે ફટકડી ના કહેવું તો ફટકડી સિવાયનું બીજું નો મારી પાસે ફટકડી શું કરવા કહો છો આજે પણ ફટકડી ને કહો ફટકડી ને કહેવાનું આજે એ ના કહેવાની જગ્યાએ તમે 70 જોનું કહી રહ્યા હાલ હાલ આજે પણ હવે ફટકડી ની ગઈ તો બીજું શું થાય તો એટલે પણ હાલ તું બંધ કર કે તારું મૂઠું ઘડીવાર હવે આજે પણ ફૂમતા કાકા આપણે પેલી વાત અધૂરી રહી હતી શું આ નોમ પાડવાની હેની હમણાં નોમ પાડવાની વાત નથી કરી તમન હવે આની પણ નોમ મેં પાડેલું અલે હવે એના નોમ ઠાકાણા ને ઈશુ બીજાનો નોમ પાડશે લે એ ફૂમતા કાકા તમારું નોમ ફૂમતો કાકો તો બરોબર છે પણ આ ડાબડી મુઠો કને પાડી તું ડાબડી મુઠો ડાબડી મુઠો શું 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 ખબર છે ડાબડી મુઠામાં એક લોભી કહાની છે પહેલા હા પણ કો તો ખરા ખબર આ તે ટૂંકમો કહી દે વધને ટૂંકમો કો એ હરીફા કહેવા દો કે કાલ ફૂમતો કાકો મરી દો તો આપણે કેતા ભાવે કોક ને એટલે પાર આયો મારે હમો જો તું ડાબડીમો ડાબડી અને મુજો બે શબ્દ અલગ પડ્યા કે નહીં મો જે વખત પૈણી ના આવ્યો ને એ વખત ડોસી ને આપણે બુટી આવે ને એ ડાબડીમાં લઈને આવી હતી બરાબર છે તે એની ડાબડી મુ એને નતો હાલતો તે એટલેથી એને મારું નામ પાડ્યું ડાબડી મુટો માફુ કાકો એમ કહેતા હતા કે ફૂમતા કાકા ની ડોશી થાપ મેલી દે તાનું ડાબડી જેવું મોટું થઈ ગયું છે ખોજવાય 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 છે સાચી વાત છે થાપ મેલે ને બે કોન મળી ને મેલ્યું ને હવે તો શું મેલ્યું જતી રહી છે તે જતી રહી ડોહા તારા ત્રાસ થી જતી રહી એમ નહીં જઈ એવું એવું નથી હજી ભાઈ મજબૂરી હતી શું મજબૂરી મજબૂરી હતી ભાઈ એ તો આ પછી તો હોય તો ખરી એટલે અરે બા આ ડોહો રહ્યો ને બકાવે છે હોમાં ડોશી નો ત્રાસ હતો ડોશી મરી જી તાનનો તો આ ડોહો થોડો હમત થયો થવે હવે ખાવાનું પાવે છે પહેલા બળતરામાં ખાવાનું ના ખાઈ ગયા તો ફૂમતા કાકા તમાર ડોશી શીરો બનાવતી તો સોને મને ખાઈ જતી છોડે તો છૂટો એક દણ હા છૂટો છોડે તો છૂટો છોડે તો એમ હવે ના હોય આમાં આમાં શું શું ખબર છે વફડ મારી વાત હવે મારે ત્યાં આ ડોશી ખરી ને એનો ભાઈ આવ્યો તો બરાબર છે મારા ઘેર આજે મારું બધું એને શીરો બનાવ્યો હતો અને હું ખાઈ ગયો બધોય તે પછી એ વાહન મને છોડી દીધું હવે ફૂમતા કાકા મહેમાન આવ્યો ને મહેમાન ના ભાગનો શીરો ખાઈ દો પછી તાર વાહન છોડી તમન કડાઈ કડાઈ છોડી જ બેડામ અલે આ તો ઠેઠનો લેટવો છે લ્યા તારા કોઈ બજે ઠોઈ ઠોઈ આમંત્રણ માં નથી દેતો ને તો આ તે મફત નહીં જતા હો અમે પૈસા આલો છો વાત કરો કે હોય તો એ તો અમે આ ફૂમતા કાકા મારી વાત આપડો આ આમંત્રણ વાળી વાત તો મને થોડી મના છે આપણે ગામ માં તમારી સાચી પડી ખબર છે કે લાડવો કુવામ પડ્યો ને તો ફૂમતો કાકો કુવામ ધમકુ મારી ખોટી વાત ખોટી વાત હવે લાડવો કુવામ જાય છે હાજો રે અરે હાજો રેક ના રે પણ તમાર ચો તણ આખો નાખો ગળવાનો છે ભાજી ન ખાવાનો છે કે આમો શું છે મારે તો ભાઈ એમો વાત એવી નથી હું તરતે શીખું છું તરતે શીખું છું હવે અત્યારે જો કુવામાં પાણી નહીં અને આડું હોય કે હું તરતે શીખું છું તો પછી તું ખોટું તું એમ બોલ્યો કે નહીં તો પછી કુવામ પડું તો હું હાજો હોય પાણી વગર એ તો વિચાર કર આ તો હવે ગામ માં વાતો કરે એવી કે ફૂમતો કાકો લેટવાથી તારે તો વિચાર કરવો પડે કે તાણી વાત કરી છે હજો હવે અમે જય માતાજી Thank you.
હલો હલો બહુ સરસ અહીંયાથી મહેન્દ્રસિંહ ગજબની રજૂઆત એક કુદરતી બક્ષિશ જેને કહી શકાય પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ એતા અભ્યાસે ન મિલે બિના કૃપા ભગવંત અમુક વસ્તુ છે એ માણસની અંદર પરમાત્માની દયાથી એની કૃપાથી આવતું હોય છે ક્લાસ કરાવો તો બી નો આવડે સાહેબ પણ બહુ સરસ અહીંયાથી રજૂઆત એમની બીજું અહીંયા પિન્ટુભા સાહેબ સાયરના લોડની હારે લડી અને ઉગરવું તરણાના સહારે કોઈ દી તરવું નહીં જે કરવું એ હાથ હાથ વાટીને કરવું ગેંગે ફેફે તો કરવું નહીં ન્યાયની હામું નકશીર જોખમ નતરવું અન્યાયની હામું ઓછું ઉતરવું નહીં સામજી કે હાચું કામ કાચું કાંઈ કરવું નહીં જીવવું તો ડરવું નહીં ડરવું તો જીવવું નહીં એવા જેના નિયમો છે સાહેબ એ સમાજ અહીંયા પિન્ટુભા બહુ ખમીરવંતો સમાજ હામું ને એમાં મહેમાનો એવા જ હોય ને ભાઈ પણ શબ્દની તાકાત છે મિત્રો અહીંયાથી જે કઈ બોલાતો શબ્દનો મારો થઈ જાય શબ્દ મારણ છે શબ્દ તારણ છે શબ્દ સોચકર બોલીએ શબ્દ કો હાથ નહીં પાવ એક શબ્દ ઔષધિ દુજો શબ્દ હે ગાવ શબ્દ મારણ છે શબ્દ તારણ છે શબ્દ આર છે શબ્દ પાર છે મિત્રો શબ્દનો મારો કરવો હોય શબ્દનો પ્રયોગ કરવો હોય તો બહુ વિચારીને બોલવો શબ્દ છે ને સાહેબ ગામડું ગામ છે મહેમાન આવે છે અને ખડકી બંધ ગરદણીની ખડકી બંધ છે મહેમાન આવ્યા ખડકી ખોલી તો આંગણામાં સિંહ બેઠેલો મિત્ર સિંહ બેઠેલો એટલે મહેમાને આકલ કરી તો ગરદણી ઘરમાં હતો ગરદણી પાછો આવકારો આપે પધારો આવો મહેમાનો કે તમે આવો મહેમાન કે ભલામણ કઈ રીતે આવું તારા આંગણામાં સિંહ બેઠો છે પછી ગરદણી કે તમે આવો ભલામણ જે અમારો પાડેલો છે સિંહ અમારો પાડેલો છે મારણ નથી કરતો તો મહેમાન કે ભલામણ મારણ નથી કરતો પણ એ છે તો સિંહ ને કઈ રીતે અવાય તું આમ હામો આવે તો મજા આવે પછી ગરદણીએ કીધું તમે આવો એ અમારો પાડેલા કૂતરા જેવો છે સિંહ ને સંબોધીને ગરદણી કહે છે કે અમારા પાડેલા કૂતરા જેવો છે એ મારણ નહીં કરે પણ સાહેબ અહીંયા પાડેલો કૂતરો જે શબ્દ નીકળી ગયો પણ સિંહ હમ હમાઈને રહી ગયો ઓહો જેનો ફાધર બની રહ્યો છું જેનો મિત્ર બની રહ્યો છું અને એને મને પાડેલા એક કૂતરા હારે મારી ગણતરી કરી અને જીવનમાં સાહેબ તમને બીજું કઈ આવડે કે ન આવડે વસ્તુ એક કહી દઉં કે માણસ જેવો હોય ને એની કિંમત કરવી હોય તો એના લેવર એની યોગ્ય કિંમત થાય ને તો એની મજા છે ભગત બાપુ કવિ કાગે લખ્યું છે કે કાપ્યા હૈયા અને હાથ એનો અંતરમો અંદેશો નહીં કાપ્યા હૈયું અને હાથ એનો અંતરમો અંદેશો નહીં પણ ચણોઠીનો સંગાથ એની કોચવણ રહી ગઈ કાગડા 10 તોલાનું બિસ્કિટ હોય અને એને બરોબર એમ કેવા હોની કાપતો હોય નાના નાના કટકા કરી દે તો એ એ એ બિસ્કિટ ને એ હોનાનું બિસ્કિટ છે ને એના અંતરમો અંદેશો ન હોય એને એનો હૈયુંના હાથ ભલે કપાઈ જાય એનું દુઃખ ન હોય પણ જે દિવસે હોની એને તોલવા માટે કરી અને એક ત્રાજવામાં હોનાનો કટકો મૂકી દે ને હામુના ત્રાજવામાં ચણોઠી મૂકે ને ત્યારે એને દુઃખ થાય ચણોઠીનો સંગાથ એની કોચવણ રહી ગઈ કાગડા એટલે અહીંયા સિંહના મનમાં એમ થઈ ગયું કે આનો મિત્ર બનીને રહી ગયો આનો વફાદાર બનીને રહી ગયો અને આને મારી ગણતરી કૂતરા હારે કરી મહેમાન ચાપાણી કહુંબા કરી નીકળી ગયા સિંહ બરોબર ઊભો થઈને આવ્યો ભાઈ અને આવીને એટલું કીધું મિત્ર તારો મિત્ર બની રહ્યો તારો વફાદાર બની તારી વાડીએ ચોકી કરી તારા ઘરોની ચોકી કરી ભલામણ તે મારી એક કૂતરા હારે ગણતરી કરી હવે એક કામ કરે કવાડાનો ઘા કરી દે જેથી કરીને લોહે નીકળી જાય હું એ નીકળી જાઉં હવે મારે તારે નહીં બને ડરતા ડરતા ગરદણીએ કવાડાનો ઘા કર્યો ઘા થઈ ગયો લોહી નીકળ્યું સિંહ અહીંયાથી નીકળી ગયો
ત્રણ વર્ષે પાછો આવ્યો હો, કેટલા ત્રણ વર્ષ, ત્રણ વર્ષે આવી અને ડણક દીધી, પણ ઘે 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 કરી નામ જો ડણક નાખી, ઘર ધણીને આમ થયું કાતો આવ્યો ડાકલાનું પડ ધ્રુજે એમ ધ્રુજવા મંડાણો આવ્યો કે આજે જે ત્રણ વર્ષ પહેલા ગયો તો એવો નથી આવીને આકલ કરી કે મિત્ર જોઈ લે ઘારું જઈ ગયો છે ઘર ધણી આવીને કહેવાળી આગી કરીને જોયું તો ઘારું જઈ ગયેલું કે આ ઘારું જઈ ગયો છે ત્રણ વર્ષ પહેલા કવાડાનો જે ઘા કર્યો હતો એ ઘારું જઈ ગયો છે કે આ ઘારું જઈ ગયો છે ત્યારે સિંહે કીધું હતું સાંભળી લે બાપ કે જાટકા જીકેલો હોય એ તો કોક દી લાંબા દિવસે રૂજાય પણ કવેણ કીધેલો હોય એના ભીંગડ નો વળે ભૂદરા એ તો કવેણ કીધેલો હોય એના ભીંગડ નો વળે ભૂદરા એટલે શબ્દ મારી નાખે છે શબ્દ તારે છે શબ્દ નો પ્રયોગ કરવો હોય તો બહુ વિચારીને બોલવું પડે સાહેબ કે શબ્દ મારણ છે શબ્દ તારણ છે અહીંયા આપણે કાર્યક્રમને હા વિરામ મૂકીએ છે આપણે પૂર્ણ નથી કરતા કાર્યક્રમના ઉપર વિરામ મૂકીએ છે એટલે આપણે ફરીથી પાછા હારા કામે બધા મળશું એટલે જેટલા બેઠા છો એટલા બધા એક વખત એવો જયકારો કરી બોલ સધી માત કી રામચંદ્ર ભગવાન કી વાહ